एवासन्त सदा शुभमती जक्त दोष न हि जयमारती सौने आपे એવા નામો શીશ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર બીજા પ્રકરણમાં એવા સંતને વંદન કરે છે કારણ કે આપણા જીવનની અંદર આપણને ભગવાન સુધી પહોંચાડનાર એવા પરમ એકાંતિક સત્પુરુષ છે જે અનુભવ નિષ્કોળાનંદ સ્વામી કહેતા લાલજી સુથારને થયેલો અને રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનો પરિચય કરાવ્યો ઓળખાણ કરાવી એક વખત આપણે રૂપિયા રૂપિયો જાણી લીધો પછી આપણે ક્યારેય રૂપિયાને નવ્વાણું પૈસા નહીં કહીએ એ સો નયા પૈસા જ કહેવાય અને રૂપિયો જ કહેવાય એમ સત્પુરુષ દ્વારા જ્યારે પ્રગટ ભગવાનને ઓળખી લીધા અને પછી જીવનની અંદર જે આનંદ અને ઉમંગ આવે છે અને એટલે ગઈકાલના દિવસની અંદર આપણે છેલ્લે છેલ્લે વાત કરી હતી કે સહેજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા પછી એમાંના અંતરની અંદર એટલો બધો આનંદ હતો કે જેના કારણે કરીને એ અખંડ આનંદના કેફની અંદર ગરકાવ થઈ ગયા હતા જેમ કોઈ રંક હોય અને એને પોતાના જીવનની અંદર પારસમણી પ્રાપ્ત થઈ જાય ને એને જેટલો આનંદ હોય જેમ કોઈ અંધ માણસ હોય ને એને ભગવાનની કૃપા અને સંતની કૃપાથી આંખે દેખતો થઈ જાય અને પછી જે એનો આનંદ હોય એ કાંઈક જુદો છે એમાં લોકની અંદર અજ્ઞાનના અંધકારની અંદર આપણે બધાએ ભટકીએ જ છીએ પરંતુ જ્યારે સંત મળે છે સત્પુરુષ મળે છે ત્યારે આપણા જીવનની અંદર આપણને જ્ઞાનનો પ્રકાશ કરીને ભગવાનમાં જોડી દે છે અને એટલે જ એના જીવનની અંદર આનંદની ઉર્મિયાઓ પ્રગટી જાય છે આપણે બધા જાણીએ છીએ કે આ લોકની અંદર જુદા જુદા સમયની અંદર ભગવાન પ્રગટ થયા એટલું યાદ રાખજો કે જે યુગની અંદર જે સમયની અંદર ભગવાન પ્રગટ્યા અને એ ભગવાનનો પરિચય કહેતા ભગવાનની ઓળખાણ એવા સત્પુરુષ દ્વારા થઈ એના ની અંદર કેવો જબરજસ્ત આનંદ ઉભરાય છે જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને તો એમના સમયકાળ દરમિયાનની અંદર રામાનંદ સ્વામીના કહેવાથી ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા એટલે આનંદ ની અંદર એ પોતે ગાઈ રહ્યા છે આજય મરત હેલી થઈ અને રહી નઈ કઈ ખોટ એક કલ્યાણનું નું અને થયા કલ્યાણ કોટ ભાગ્ય જાગ્યા રે આજ જાણ વા ભગવાનના પ્રગટપણાના આનંદની અંદર ગરકાવ થઈને બીજી પંક્તિની અંદર પોતે બોલે છે કે કળશ ચડાવ્યો કલ્યાણ નો રે કળશ ચડાવ્યો कल्याणन रे सहु नमस्तकपर मड पुरुषोत्तम रे बन्दकी धा बीजा बारण रे बीजा ક્ષરવાટ પુરુષોતમાં પ્રગટી રે ભગવાન પ્રગટ થયા એટલે કલ્યાણ નો કળશ આપણા માથા ઉપર આવી ગયો આપણે એવા કલ્યાણના કળશ ને પ્રાપ્ત કરી ચૂક્યા છીએ એવી જબરજસ્ત અંતરની અંદર અમને પ્રતીતિ આવી ગઈ શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર દસમ સ્કંદ એક ભાગવતનું હૃદય કહેવાય છે અને એ હૃદય ગ્રંથ હૃદય સમાન આખ્યાનો ની અંદર પ્રગટ ભગવાન જ્યારે ગોકુળ વૃંદાવન ની અંદર રહ્યા અને પ્રગટ થયા ત્યારથી જ એ ગોકુળની અંદર રહેનારા ગોપ ગોવાળો નાના મોટા દરેક વ્યક્તિના મન ચિત્ત ત્યાં આગળ ભગવાન સ્વરૂપ કૃષ્ણ ભગવાનમાં એ ખેંચાઈ ગયા હતા એ પ્રગટ ભગવાન નો આનંદ છે અને આનંદ ની અંદર અતિશય આનંદમાં આવીને એક વખત તો ગોપીઓ પણ એમ એવા ભાવમાં આવીને બોલે છે કે અગાસુર ને બકાસુર અને સકટાસુર આદિક અસુરોને તો અમે માર્યા છે એ ગોપીઓના લોહીના કણે કણ અંદર કૃષ્ણ ભગવાન સિવાય બીજું કઈ હતું જ નહીં ઘરનું કામ કરતા કરતા પણ જ્યાં કૃષ્ણની બાંસુરી વાગે અને બધા જ કામ પડ્યા મૂકીને ભગવાન પાછળ દોટ મૂકનારી ગોપીઓ એમ બોલે છે જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે અકુરજી જે રથ લઈને આવ્યા હતા એ જ રથ લઈને જયારે ઉદ્ધવજી પોતે વૃંદાવન ને વિશે આવે છે ને ત્યારે તે વખતે જે શણગાર ભગવાન કૃષ્ણ પરમાત્માએ ધારણ કરેલા હતા એ જ શણગારને ઉદ્ધવજી પોતે પહેરીને આવ્યા છે ઉતરતાની સાથની અંદર ભગવાનના આભૂષિત વસ્ત્ર અને અલંકાર જોઈને મનમાં થોડી વાર તો એમ થયું કે ભગવાન કૃષ્ણ ગયા હતા પણ પાછા આવ્યા પણ જ્યારે અકુરજીના મુખાકૃતિ જોઈ ત્યારે મનમાં એમ થયું આ કોઈક બીજી વ્યક્તિ છે ઉદ્ધવજીની મુખાકૃતિ જોતા મનમાં એમ થયું કે આ કોઈ બીજી વ્યક્તિ છે અને ધીરે રહીને ઉદ્ધવજી એટલું કીધું કે કૃષ્ણ ભગવાન તમને બધાને બહુ યાદ કરે છે આ યાદ રાખવા જેવો પ્રસંગ છે કે ભગવાનને આપણે તો યાદ કરીએ પણ આપણને જ્યારે ભગવાન યાદ કરે ને ત્યારે સમજી લેવાનું કે આપતી આપણી બધાની આપણી ભક્તિની પરાકાષ્ઠા આવીને ઉભી રહી છે એ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી આપણને વચનામ્રતની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના ચુમ્માલીસના ના વચનામ્રતમાં એમ કહે છે કે તમે અડધો જગતનો પ્રસંગ કરો છો અને અડધો અમારો કરો છો એટલે બે માંથી એક બાજુ આપણું મન રહેતું નથી એક દ્રષ્ટિએ જોવા જઈએ તો લોક ની અંદર કોઈ ભગવાન પ્રત્યે વિશેષ આકર્ષાયા નથી એના કરતા સારું છે પરંતુ વાત વાસ્તવિક એ છે કે જો ભગવાન તરફ આપણે વળી ગયા હોય તો એ આપણા મનની અંદર કેવા ભાવ જાગે અને ત્યારે તે વખતે ગોપીઓએ ધીરે રહીને ઉદ્ધવજીને એટલું કહ્યું કે ઉદ્ધવજી અમારે મન તો શામ છે અમારે રોમ રોમ શ્યામ છે આ કોઈ ચાર વેદના ભણેલા વિધવાના બ્રાહ્મણોની કક્ષાને પામેલી ગોપીઓ નહોતી ભાગવત એમ કે છે કે તે જમાનાની અંદર આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભણતર ને માટે એટલું બધું કઈ શિક્ષણ આગળ વધેલું હતું નહીં અને અભણ પણ હશે તેમ છતાં પણ જ્યારે ઉદ્ધવજી ભગવાનના સમાચાર લઈને આવે છે ત્યારે ગોપીઓના મુખ માંથી એમ નીકળે કે ઉદ્ધવ અમારે મન શ્યામ હૈ અમારે તન શામ હૈ અમારે રોમ રોમ શ્યામ હૈ ભગવાન મળે ને અને પછી જે એનો આનંદ આવે છે ને એ આનંદને આપણે આપણા જીવનની અંદર ભોગવી શકતા નથી કારણ આપણા જીવનની અંદર આપણી આડી વળી વૃત્તિ ફંટાયા કરે છે ને એના કારણે કરીને એ જેમ છે એમ આપણે આનંદ નથી લઈ શકતા એમ કરતા કરતા ગોપીઓ તો એમ કે છે કે ઉદ્ધવજી યા પર મેરે લાલ કૃષ્ણજી અમારે ઘર પર રોજ આતે છે કટોરો લઈને આવે ને અમે એને સરસ મજાનું ગંગા નામની ગાયનું દૂધ આપીએ એ ગટગટ આવી જાય પણ કૃષ્ણને અમે એટલું કહેતા કે એક વખત તારા ગાલ ઉપર મને આમ નાની એવી ટપલી મારવા દે અને કૃષ્ણ ભગવાન પોતે મને એવી પ્રકારનું હેત કરતા અને અમારી આવી હાથની વાગેલી ટપલી એ અમના ગાલ ઉપર પડતી ખિલખિલાટ હસતા હતા એ મૂર્તિ મારા અંતરની અંદરથી વિસરાય એવી નથી જો યાદ રાખજો આ બધા શબ્દો કોના છે કે જેણે ભગવાનને ક્યારેય દીઠા નથી અને પછી કોઈ વ્યક્તિ આવી વાત કરતું હોય એના શબ્દ નથી અને એટલા જ માટે લખ્યું છે ને કે નથી દેખી કદી ભૂખ ને પણ ભૂખ પર વાતો કરે ક્યારેય જિંદગીની અંદર ભૂખ્યો ન રહ્યો હોય રાતનો અગિયાર વાગે પડેલી ભાખરી માગે અને પાછો તો કરવો તો હોય ને ત્યારે કે ભૂખા રહેવામાં બહુ ફાયદો પેટમાં ગડબડ થાય નહીં માથું દુખતો તો મટી જાય ઝાડા ઉલટી થયા તો ભૂખ્યા રહે તો સારું રહે આવા ફાયદા ગણાવે પણ પોતે કોઈ ભૂખ્યો ન રહે એની અસર કેટલી થાય જયારે અહીંયા આગળ આપણે વિચાર કરીએ તો આ બધાના જીવનની અંદર પ્રગટ ભગવાનના આનંદની અંદર કેવા ગરકાવ થઈ ગયા છે અને એટલે જ એ ગોપીઓ ધીરે રહીને આગળ જતા કહે છે કે અહીંયા આગળ કૃષ્ણ અમારી સાથે વલણું કરતા હતા હવે વિચાર તો કરો જે પરબ્રહ્મ છે એ પુરુષોત્તમ પોતે મનુષ્ય જેવા બનીને આવે ત્યારે આપણી ભેગા ભળે ને આપણે જેમ ઈચ્છા કરીએ તેમ કરે અને એ જે આનંદ જો પુરુષોત્તમનો મહિમા સમજાયો હોય ને તો જ અંતરમાં આનંદ આવે બાકી ઘણા બધા એવા હોય છે કે ભગવાનની જોડે ફરનારા હોય પણ છતાંય જેમ છે તેમ ભગવાનને ઓળખી શક્યા નથી આપણે જાણીએ તો આગળ જતા કહે છે કે અહીંયા આગળ આવીને રોજ અમે એને માખણ અને મિશ્રી અમે જમાડતા એ કૃષ્ણની મૂર્તિ અમારાથી ભૂલાતી નથી અરે પ્રભાવતી નામની ગોપી એમ કે છે અહીંયા આગળ તો કૃષ્ણ પોતે આવે છે મને ખબર હતી કે કૃષ્ણ માખણ ચોરવા આવ્યા છે એટલે લાવ ને હું એક બાજુ સંતાઈ જવું હકીકતની અંદર કોણ ચોરે છે શું કરે છે એટલે એણે ઊંચે શિકાની અંદર માખણની માટલી ટીંગાળી રાખેલી કૃષ્ણ ભગવાન બહુ નાના હતા એટલે બાળ મિત્રોની સાથે ગયા અને તે વખતના સમયની અંદર કૃષ્ણ ભગવાને જોયું કે માટલી તો બહુ ઊંચી છે એટલે ભગવાન પોતે એકબીજાને કહે છે કે આપણે જે જેમ આપણે સ્કૂલની અંદર પિરામિડ કરવામાં આવે ને એકબીજા એકબીજાને ખભો આપી ઉપર ભગવાન ચડી ગયા અને અંદરથી માખણ લઈ પોતે ખાઈ નીચે રહેલા ને બધાને ખવરાવે એવા સમયની અંદર પ્રભાવ હતી ને બરાબર મધ્ય ટાઈમ આવ્યો અને કે હવે આજે કૃષ્ણને પકડી લઉં એ પકડવાના હેતુસર પોતે ત્યાં આગળ દોડીને આવે છે કૃષ્ણનું કાંડું પકડે છે અને ધીરે રહીને કહ્યું કે આજ તો યશોદાની પાસે તને રૂબરૂ લઈ જ ને બતાવું કે આ તમારો કાનો ચોર છે અરે ભગવાનપણાનો ભાવ હોવા છતાં પણ માનુષી લીલાની અંદર આ ગોપીઓના અંતરની અંદર કેટલી જબરજસ્ત પ્રત્યક્ષ ભાવની દ્રઢતા હતી કૃષ્ણ ભગવાનનું કાંડું પકડીને એ પ્રભાવ હતી ગોપી ચાલતી ચાલતી જાય છે એટલે ભગવાન ધીરે રહીને કે એક કામ કરો ને મારો આ બાજુનો હાથ પકડો ને કારણ કે આ તમે મારો પકડ્યો છે એટલે મને બહુ દુઃખે છે ભગવાને આમ કરીને કર્યું ત્યારે ઓલી બાજુના હાથની અંદર પ્રભાવતીના છોકરાને જ એ હાથ પકડાવી દીધો અને ભગવાન કૃષ્ણ પોતે પાછળથી બીજે દરવાજેથી પોતાના નંદ રેશોદાના રાજભવનમાં પહોંચી ગયા આ બધી વાત જ્યારે એ ઉદ્ધવજીની સમક્ષ પ્રભાવતી પોતે કરે છે એમ કરતા 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 આગળ ગયા જ્યાં આગળ શરદ પૂર્ણિમાના રાત્રિના સમયની અંદર એક કૃષ્ણ અને એક ગોપી યાદ રાખીએ આ ભગવાનના ચરિત્ર છે આ કોઈ માનુષ્ય ચરિત્ર નથી આમાં કોઈ કામ વાસનાની ઈચ્છાઓ પૂરતી કરવા માટેના કોઈ ચરિત્ર નથી અને એવું જ જો હોય તો સુખદેવજી મહારાજ તો અખંડ બ્રહ્મચર્ય નું ધારણ કરનાર સત્પુરુષ હતા એ ક્યારે પદી આવી કામુકતાની વાતો એ લોક જગત ની અંદર કરે નહીં એટલે સુખદેવજી મહારાજ પોતે કરે છે ભગવાન નું દિવ્ય ચરિત્ર છે અને ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને એટલું જ કીધું કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતા ત્યક્તવા દેહમ પુનર્જન્મ ને સોર્જુન હે અર્જુન મારા જન્મ અને કર્મને જે દિવ્ય જાણે છે ને એ પોતાને તત્વજ્ઞાન જાણવાની જરૂર નથી જ્ઞાની બની ગયો છે અને એને ધામ મારા ધામને પામવામાં કઈ બાકી રહેતું નથી એટલે ભગવાન કોઈ કામુકતાથી આ રાસલીલા નહોતા કરતા અને એનાથી વધારે કે જે ભગવાન વેદવ્યાસ પોતે ચોવીસ અવતાર માનો એક અવતાર ગણાય એ પોતાની કલમ વડે કરીને જેમ છે તેમ એ દસમ સ્કંદની અંદર રાસ પંચાધ્યાયના જે અધ્યાય લખે છે એ પણ એટલા માટે જ લખે છે દિવ્ય ભાવની એ છોડો એ અમારા જીવનની અંદર ઉછળતી હશે ને ત્યારે આ કથા લખાણી છે આમ કરતા કરતા જ્યાં રાસ લીલા રમાણી છે ત્યાં આગળ જાય છે ત્યારે ગોપીઓ એમ કે છે કે ઉદ્ધવજી અહીંયા અમે એક એક ગોપી અને એક કૃષ્ણ સ્વાભાવિક છે માણસ તો બીજું કોઈ રૂપ ધારણ કરી શકતો નથી હા એટલું બની શકે તમારું નામ જે કઈ હોય તે તમે અત્યારે સભા મંડપમાં બેઠા હો પણ ઘરની અંદર કોઈ જઈને પૂછે કે ભાઈ ફલાણાભાઈ ઘરે છે તો ઘરેથી જવાબ એટલો મળે કે અહીં તો નથી પણ મંદિરમાં છે એટલે એનો અર્થ એક જ થાય છે નામ ભલે તમારું બોલે પણ તમે છો તો એક જ જ્યારે ભગવાનના પોતાના અનંત નામ છે હરિતારા તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી આ ભગવાનના સ્વરૂપનો મહિમા છે અને તે વખતે એક ગોપી એક કૃષ્ણ એ પ્રમાણે રાસ રમાય છે અને તે વખતના સમયની અંદર એ રાસલીલાના કાર્યક્રમની અંદર જેટલા જેટલા રમાય છે બધાની સાથે આમ આકાશની અંદર દેવો બધા દર્શન કરવા માટે આવે છે ને પુષ્પવૃષ્ટિ કરે છે ઉદ્ધવજીની સમક્ષા ગોપીઓ બધી વાત કરે છે ને ત્યારે એનાથી આગળ ઉદ્ધવજીને ગોપીઓ એમ કહે છે કે તમે કૃષ્ણ ભગવાનના સારા સમાચાર લઈને અમારા મનની અંદર એમના વિરહની વેદના લાગી છે એને સમાવવા માટે તમે આવ્યા છો પણ ઉદ્ધવજી તમે યાદ રાખજો કે અમારા શરીર એ પંચભૂતના બનેલા છે જ્યારે ત્યારે અમારું શરીર પડી જશે અમારા શરીરની અંદર રહેલા હાડકાઓની કોઈ ભૂંગળીઓ કરી અને કોઈ એમાંથી કોઈ ફૂંક મારશે ને તો ઉદ્ધવ સાંભળી લો કે એમાંથી કૃષ્ણ 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 અવાજ આવશે

એ જે શ્લોક જે બોલ્યા છે એ શ્લોક ની વાત કરીએ તો આપણે એમ બધા વિચારીએ છીએ કે અર્જુન ને તે વખત ના સમયની અંદર સંભળાયો હતો ભાઈ ભાઈ તે વખતે અર્જુનને સંભળાયો હતો તો પાંચ હજાર વર્ષ પહેલા દરેક વ્યક્તિ જીવે છે ઓક્સિજન ઉપર જીવે છે હમણાં કોરોના કાળની અંદર ઓક્સિજનનો મહિમા ઘણા બધાને સમજાયો હશે સંતો ઉપર ફોન આવતા ડોક્ટરોને પણ કહેતા લાગવગ લાગતી હોય ત્યાં પણ ફોન કર્યા હતા તો આપણે જાણીએ છીએ કે અત્યારે બધા આપણે ઓક્સિજન ઉપર જીવીએ છીએ તો પાંચ હજાર વર્ષ પહેલા પણ એ બધા જ ઓક્સિજન ઉપર લેતા હતા એ સિદ્ધાંતની બાબત છે કારણ કે આપણા બધાના પ્રાણ પ્રાણ છે એ પ્રાણ વાયુથી થી ચાલે છે અન્ન સમાન પ્રાણ છે તો આપણે સમજી શકીએ એક દાડો બે દાડા આ જૈન સંપ્રદાયની અંદર જયારે પરિષણ ચાલતું હોય ત્યારે ઘણા બધા મહિના મહિના સુધી લોકો ગરમ પાણી પીને રહેતા હોય છે પણ શ્વાસ જ્યારે રોકાઈ જાય બંધ થઈ જાય અને ત્યારે પછી દેહ પડી જતો હોય છે એક વાત વાસ્તવિક છે તો એ દ્રષ્ટિ વડે કરીને આપણે વિચાર એ કરીએ કે આપણા જીવનની અંદર પ્રાણ એ મહત્વના છે અને એ પ્રાણ જેટલા મહત્વના પાંચ હજાર વર્ષ પહેલા હતા એટલા અત્યારે મહત્વના છે અને પાંચ હજાર વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે છે ત્યારે ત્યારે ભગવાન સ્વયં પૃથ્વી ઉપર પ્રગટ થાય છે આની આ જ વાત રામચરિત માણસની અંદર તુલસીદાસજી પોતે લખે છે जब जब हो धरम के हानि जब जब हो धरम के हानि अधमया बिमानी हियासुर अधमायाभिमाडहिसुर अधमया बिमानी અબ તબ પ્રભુ ધારી બી દશરી તબ તબ પ્રભુ ધરી બી દશરી હર હિ કૃપાની દિસ જન પીરા બધા જ મહાન પુરુષનો મત એક થાય છે એટલે આપણે આ યુગની અંદર જ્યારે બેઠા છીએ ત્યારે તમારે દરેક વ્યક્તિએ ઓગણીસો ને થી પારણ સાંભળતા આવ્યા છો પણ નક્કી કરજો કે જ્યારે મને મનુષ્યનો દેહ મળ્યો છે ને અત્યારે હું જીવું છું ત્યારે આ ભગવાન પૃથ્વી પર પ્રગટ છે જ અને જો ખરેખર ઓળખાણ થઈ ગઈ હોય તો પછી આ બધા ભક્તોના જીવનની અંદર જે આનંદ અને ઉલ્લાસ અને ઉર્મિઓ છમ છમી રહી હતી એવી પ્રકારનો આપણને અહો અહોપણાનો આનંદ અંતરની અંદર આવ્યા કરે તે વખતે ગોપીઓ એમ કહ્યું કે અમારી ભૂંગળીની અંદરથી કોઈ ફૂંક મારશે તો કૃષ્ણ 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 અવાજ આવશે ભાઈ પંચભૂતનો દેહ છોડી દીધા પછી જે પંચભૂતના દેહમાં એક પવિત્ર આવો ભગવાનના સંબંધના ભાવને પામી ગયેલો જે આત્મા હતો એ આત્મા પોતે નીકળી ગયા પછી પણ દેહના ભાવને પામેલી દેહની અંદર રહેલી ભૂંગળીઓમાંથી એ કૃષ્ણ અવાજ નીકળતો હોય એવો ઇતિહાસ બીજા કોઈ ભગવાન પ્રગટ ન હોય અને પછીના યુગની અંદર સાંભળ્યો છે વિચારી લ્યો તો કૃષ્ણ ભગવાન પ્રગટ છે એની વાતની અંદર એમની અનુભૂતિ અહીંયા વર્ણવે છે અને ત્યાર પછી ઉદ્ધવજીને વિચાર કો હું તો જ્ઞાની છું અને ગીતાની અંદર જ્ઞાની સર્વશ્રેષ્ઠ કહ્યો છે પણ જ્ઞાનની અંદર જ્યાં સુધી ભગવાન પ્રત્યેની ભક્તિ ન બળે ને ત્યાં સુધી જ્ઞાન લુખું લાગે કોઈ પણ વક્તા કથા સારી કરી શકતા હોય પણ તમે જોવા દેશો તો બીજા પાસાની અંદર એને ભક્તિ માર્ગની અંદર બહુ રસ નહીં હોય સિવાય ડોંગરેજી મહારાજ જેવા કોઈક પુરુષ એવા હોય કે જેમણે ભાગવતની બહુ જ સુંદર કથાઓ કરી પણ ભક્તિ રસથી કરી છે એ પોતે એવું માનતા કે હું લોકોને સંભળાવવા માટે નથી કરતો હું મારા પોતાના જીવનની અંદર આનંદ મેળવવા માટે કરું છું અને પછી એના કારણે કરીને બેઠેલા બધા જ લાભ લે તો ભલે લેતા એને ઓછી સંખ્યા હોય જાજી સંખ્યા હોય બહુ એના વાહવાને વખાણ થતા હોય એમાં એ પોતે પડતા નહોતા એવું કોક આપણને મળે પણ જ્યારે આપણે વિચાર કરીએ કે ભગવાન પ્રગટ મળ્યા પછીનો આનંદ તો કંઈક જુદો છે અને ત્યારે ઉદ્ધવજી જ્ઞાની હતા પણ છતાંય એને એવું માગ્યું કે પ્રભુ તમે મને જો મનુષ્ય દેહ આપવા માટે આવતા જન્મે ઈચ્છા કરતા હો તો જો યાદ રાખજો જ્ઞાની એને કહીએ કે એને બીજો જન્મ લેવાનો છે જ નહીં આ બહુ સ્પષ્ટ સમજી લેવાનું ઘણા લોકો કે હજુ આવતે જન્મે કરશું અત્યારે રહેવા દો ને આ બધો ઘરની અંદર આવો આનંદ કિલો ને આ બધું મળ્યું છે ભોગવી લેવા દો ને જો ખરેખર આપણે ભગવાન અને સંતને પ્રાપ્ત કરી લીધા છે ઓળખી લીધા છે તો મારો તમારો બીજો જન્મ નથી જેણે પરીક્ષાની અંદર નવ્વાણું ટકા માર્ક પ્રાપ્ત કર્યા છે એને પછી બીજી વખત એને પેપર ખોલાવા પણ ના પડે અને બીજી વખત એને ઓક્ટોબરમાં પરીક્ષા આપી પણ ન પડે એને તો સામે ચાલીને એડમિશન મળે એમ આપણા જીવનની અંદર જયારે આપણે ભગવાન પ્રાપ્ત થયા છે ત્યારે આપણે બીજો જન્મની જ્ઞાનમાં આટલી કચાશ કહેવાય આપણે ઉદ્ધવજીની ભૂલ નથી ગોધતા પણ એટલે એના દ્વારા આપણે એટલું સમજવાનું પણ એ શું કહેવા માંગે છે કે જો ભગવાન કદાચ તમે મને જન્મ આપવા માંગતા હો તો એક જન્મ નહીં જન્મ જન્માંતર સુધી મને વૃંદાવનની વિશે વૃક્ષ વેલી વેલીનો અવતાર આપજો જેના કારણે કરીને જે ગોપીઓ પોતે કૃષ્ણ કૃષ્ણ મય બની અને એના શરીરમાંથી નીકળેલી હાડકાની બુંગળીમાંથી પણ જો કૃષ્ણ અવાજ નીકળતો હોય તો એવા કૃષ્ણ એવા કૃષ્ણ ભક્તિ પરાયણ એવી ગોપીઓના ચરણની રજ મારા મસ્તક ઉપર પડે એવો સદભાગ્યશાળી બનવું આવી અદભુત વાત ઉદ્ધવજી માગે છે મારે તમારે એ સમજાવવું છે કે આપણે બધાએ ભગવાનને માનીએ છીએ મંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિના દર્શન કરીએ દંડવત કરીએ પ્રાર્થના કરીએ બધું જ કરીએ છીએ પણ એનાથી આગળ આપણે એક વાત એ વિચારી લેવાની છે કે જે ભગવાન મંદિરમાં બિરાજમાન છે એ જ ભગવાન આપણા જેવા મનુષ્ય કૃતિ ધારણ કરીને આપણી વચ્ચે જ વિચરણ કરે છે પણ એને ઓળખાવે કોણ ઉદ્ધવજી જ્ઞાની હતા છતાં પણ કહે છે કે ભગવાન કૃષ્ણના પરમાત્માના ભજનથી જેમની એકતા લાગી ગયેલી છે એવી ગોપીના યોગ વડે કરીને જીવનની અંદર ભક્તિ સભર જ્ઞાન બની ગયું અને મહિમા જબરજસ્ત આવ્યો એમ એટલા માટે પ્રગટ ભગવાન હતા ને એટલે જ રામાવતારની અંદર ભગવાન પ્રગટ થયા આપણે બધા જાણીએ છીએ કે રામાવતારની અંદર ભગવાન પ્રગટ થયા પછી જ્યારે અમને ચૌદ વર્ષનો વનવાસ થયો લોકો બધા વળાવા ગયા ચૌદ વર્ષ વનમાં રહ્યા પણ સાચી ઓળખાણ એક શબરીને થઈને એક ભગવાનના અનન્ય ભક્ત એવા હનુમાનજી મહારાજને થઈ કે એમણે ભગવાનને ઓળખી લીધા આજ ભગવાન અને ઓળખી લીધા એટલે કેટલો આનંદ કેટલો કેપ ભગવાન રામચંદ્રજીએ કીધું કે ભલે હનુમાનજી મહારાજ એક કામ કરશો કે બોલો મહારાજ તો કે તમે અહીંથી લંકામાં જાઓ ઠેકડો આપણે વાંદરા જોયેલા છે એના ઠેકડા કેટલાક મોટા હોય કદાચ બહુ બળ કરવા જાય તો પંદર વીસ ફૂટનો ટેકડો મારે પણ કિલો કિલોમીટર ચાલી કિલોમીટર નો એવો ઠેકડો કેવી રીતે મારવો અને ત્યારે હનુમાનજી મહારાજને આદેશ મળ્યો ત્યારે એમણે કહ્યું કે મહારાજ મારી તો કોઈ એવી શક્તિ નથી પવન સૂત કહેવાય છે અને આકાશની અંદર પોતે ઉડી પણ શકે છે એવા હનુમાનજી મહારાજ અને તે વખતે એમ જવાબ આપે છે ત્યારે ભગવાન પોતે એમ કે છે કે તમારામાં અપાર બળ પડેલું છે તમે જાઓ અને આટલું જ વાક્ય કહ્યું ને ત્યાં હનુમાનજી મહારાજ તૈયાર થયા ને લંકાની અંદર જઈ સીતાનું સંશોધન કર્યું ત્યાં જઈને શું કરવાનું છે મારે કેવી રીતે વાત કરવી કોઈ પ્રશ્ન એમણે કર્યો નથી ભગવાનને કેટલો જબરદસ્ત હનુમાનજી મહારાજ ઉપર વિશ્વાસ હતો અને એનાથી આગળ હનુમાનજીને પણ કેટલો જબરજસ્ત વિશ્વાસ હતો કે મને મારો રામ ઈષ્ટદેવ કહે છે તો મારે જવું જોઈએ ગયા પાછા આવ્યા સમાચાર લઈને પણ આનંદ અને ઉમંગ કેટલો ભગવાને કીધું કે તો આપણે હવે જઈએ જવા માટે તો ત્યાં આગળ પુલ બાંધવો પડશે સેતુ બનાવવો પડશે એટલે તમે તમારામાં જેટલી શક્તિ હોય એવડા એવડા પથ્થરો ઉપાડીને લઈને આવો અને સમુદ્રમાં નાખો આ બધાને પ્રગટ ભગવાન મળ્યા હતા ને તો એમનો રણકાર કેવો હતો પથ્થર ઉપાડે ઉપાડીને આમ ધીરે રહીને આમ પથ્થર નો ઘા કરે ત્યારે બોલે જય શ્રી રામ આ આખી દુનિયાના માણસો આપણે બધાએ બોલીએ છીએ જય શ્રી રામ હામે મળે તો બોલીએ છીએ પરામાં રામજી મંદિરે ગયા હોય તો દર્શન પણ કરીએ છીએ પણ જે હનુમાનજીના અંતરની અંદર પ્રતિતિને વિશ્વાસ હતો એને અંતરમાં નક્કી હતું કે હું રામનું નામ લઈને પથ્થર ને નાખીશ તો તળીએ નહીં બે આ પ્રગટ ભગવાનનો આનંદ કંઈક જુદો છે અને જયારે એ પ્રમાણે પથ્થરો નાખે છે નાખતા 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 બધા જ હનુમાનજી મહારાજ પણ પથ્થર નાખે છે એક વખત ભગવાન રામચંદ્રજીને વિચાર આવ્યો કે આ બધા મારું નામ લઈને પથ્થરા નાખે છે લાવને હું નાખું મારા કામની અંદર બધા ભળી ગયા છે ને મને મદદ કરે છે તો આપણે થોડોક ટેકો કરીએ એમ કરીને રામચંદ્ર ભગવાને ખુદ પોતે પથ્થર ઉપાડ્યો અને સમુદ્ર અંદર નાખે છે ને તળીએ જઈને બેસી ગયો ત્યારે હનુમાનજી મહારાજની સમક્ષ ભગવાન રામચંદ્રજીએ પૂછ્યું કે હનુમાન આમ કેમ તમે બધા મારું નામ લઈને પથ્થર નાખો ને એ પાણીમાં તરે વિજ્ઞાનના જમાનામાં કોઈ માનવા તૈયાર થાય તો અહીંયા આગળ ભગવાન રામચંદ્રજી પૂછે છે કે તમે નાખો પથ્થર તર્યો અને મેં પથ્થર નાખ્યો એ પાણીમાં જઈને તળીએ બેઠો ને ડૂબી ગયો આનું કારણ ભગવાન માનુષી લીલા કરીને આપણને સમજાવવા માંગે છે અને ત્યારે હનુમાનજી મહારાજનો જવાબ કેટલો અદભુત છે કે મહારાજ તમારા નામમાં કેટલો મોટો પ્રતાપ છે કે અમે તમારા નામથી નામ બોલીને રામ લખીને અમે પથ્થરને મૂકીએ છીએ ને પાણીમાં તરે છે અહીં આપના મહિમાની વાત તો કદાચ આપને ખબર નહીં હોય પણ હું એટલું તો કહું કે અમે તો તમારું નામ લઈને પથ્થર નાખીએ છીએ પણ તમારા નામે પથ્થર તરે એ વાત વાસ્તવિક છે અમને અનુભવાય છે પણ જેને તમે તર છોડો એ તો હંમેશને માટે ડૂબી જાય ભલે ને તમે પોતે પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામ રહ્યા તમે એને હાથમાંથી છોડી દીધો ને એટલે એ તો ગયો ત્યારે આપણે વિચાર કરવાનો કે પ્રગટ ભગવાન મળ્યાનો કેટલો આનંદ હતો તો આપણે એ વાતને વિચાર કરીએ છીએ નિષ્કુળ આનંદજીના મનની અંદર આ આનંદ હતો અને એટલે એમણા જીવનની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ આવ્યો નથી અને એમાં વધારે મહત્તમ બાબતે પોતે પોતાના જીવન દ્વારા આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર આપણી પ્રગતિના પંથની અંદર વધારે મહત્વનું કોઈ કાર્ય કરનાર હોય જેમ કહેવાય કે લંકા આ બાજુ રામેશ્વરથી લંકા સુધીનો સેતુ બન્યો બધા સડસડાડ કરતા જઈ શક્યા એમ ભગવાનને પામવા માટેનો સત્પુરુષ છે ને સેતુ છે એક સંત છે એ ભગવાનને પામવા માટેનો સેતુ છે ઘણા લોકો એમ કે કે વા થોડા કે અમે નબળા છીએ તે અમારે કઈ આવા માતમા બાવાના હાથ પકડવા પડે અમે ડાયરેક્ટ ભગવાનને મળી જઈશું ભાઈ છોકરોય હાથમાં નથી રાતો મળતો નથી કીધું નથી કરતો અન તું ડાયરેક્ટ ભગવાનને મળવાની વાતો કરે છે વિચારવા જેવી બાબત છે ઘણાને એવી મૂર્ખામી ભરેલી વાતો કરતા હોય છે પણ અહીંયા તો નક્કી છે શાસ્ત્ર આપણને પોકારીને એટલું જ કહે છે જીવનની અંદર પ્રગતિ મેળવવી હોય ભગવાનને પ્રસન્ન કરવા હોય ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સંત સિવાય આપણને મળશે જ નહીં એ વાત આપણને સમજાવતા બીજા પ્રકરણની અંદર બીજી કડીની અંદર નિષ્કુળ આનંદજી પોતે લખે છે કે સંત કૃપાએ એ સુખયૂપજે અને સંત કૃપાથી સારે કામ સંત કૃપાતી પામીએ પૂરણ પુરુષો આ ચાર લીટીની એક નાની એવી કડીની અંદર વિચારજો પહેલું વાક્ય આવે છે સંત કૃપાએ સુખ ઉપજે આપણે બધા સુખને સુખ સાધન ને સુખ માની બેઠા છીએ કોઈ પણ પ્રકારનું ભૌતિકવાદનું સાધન એમાં આપણે સુખ માનીએ છીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જયારે સદગુરુ તરીકે હતા અને ત્યારે એક દેશની અંદર અક્ષરધામના સર્જન માટેની અમુક બધી પ્રકારના સ્થળો જોવા માટે નીકળેલા મેં એક દેશમાં ગયેલા ત્યાં આગળ એક ભાઈના બંગલાની અંદર રાજમેલ અંદર ગયા અને ત્યાં પાંચ કરોડ રૂપિયાનો પલંગ હતો હવે આપણે વિચાર કરવાનો જે પાંચ કરોડ રૂપિયાનો પલંગ સંતોષ જોડે હતા અને પાછો આખો સોનાથી બનેલો હતો તમને ઈચ્છા થાય ત્યારે તનું રૂમનું એસી ચાલુ થાય તમને ઈચ્છા થાય તમારી પિંડી દુખતી હોય તો વાઇબ્રેશન થાય તમારા પગને દબાવી દે આવી અનેક પ્રકારની સગવડતા વાળો એ પલંગ હતો અને ત્યારે સંતોને આશ્ચર્ય થયું કે મારું આ પાંચ કરોડના પલંગની અંદર કેટલો કેટલો ઊંઘતો હશે ને જાગતો ક્યારે હશે એટલે સંતો એ ધીરે પૂછ્યું કે તમને ઊંઘ બરાબર આવી જાય એટલે જે પલંગ ની અંદર સુનાર વ્યક્તિ હતા એમ કીધું કે રાત્રે વખત ગોળી લઉં ત્યારે મને ઊંઘ આવે છે આપણે સાધનની અંદર આપણે પોતાના જીવનની અંદર સુખ માની બેઠા છીએ પણ યાદ રાખીએ સાધન સામાન્ય વસ્તુ છે આપણી જરૂરિયાત કેટલી છે એને જો આપણે બરાબર સમજીએ તો જ આપણને સુખ રહેશે બાકી સંતો વાત કરે છે કે કોઈને રૂપિયા ઘટતા નથી અત્યારે ભલે કોરોનો કાળ ગયો પરિસ્થિતિ અમુક લોકોની સામાન્ય થઈ હશે નોકરીમાંથી છૂટા કર્યા હશે પોતાની પાસે એવું બેંક બેલેન્સ નહીં હોય એવો વર્ગ કદાચ આપણે વીસેક ટકા ગણીએ પણ બાકીનો એસી ટકા વર્ગ એવો છે કે એને પૈસા ખૂટે છે એને અંતરની અંદર કેમ પૈસા ખૂટે છે એના આંકડા નથી મળતા કે ઓલા એને પા આટલા કરોડ તો મારી ભાઈ આટલા જ મારે અહીંયા પહોંચવું છે આવી એક આકાંક્ષા છે એ વ્યક્તિના જીવનની અંદર એને દુઃખ આપે છે પણ છે એની અંદર તમે આનંદ લ્યો એ આપણા જીવનની અંદર આપણને સમજાવે છે તો એવું જે આંતરિક સુખ એ પામવા માટે થઈને આપણને ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે બાકી અન્ય જેને કહેવાય ને કે ખાણની અંદર રહેનારા નાના મોટા જીવ જંતુ પશુ પંખી જે કઈ છે એ પોત પોતાના જીવનની અંદર પોતાના સમયથી ચાલી આવતી પરંપરામાં કોઈ ફેરફાર કર્યો જ હા આ ગાયો ભેંસો બળદ વાછડા છે એ બધા વર્ષોથી ઘાસ જ ખાય છે એ કોઈ લાડુ દાળ ભાત શાક કે પીઝા ખાવાના ચાલુ કર્યા ચાઇનીઝ કે પંજાબી ખાવાનું ચાલુ કર્યું વિચાર કરો તો ખબર પડે એનું એ જ ચાલુ આવે છે આ કાગડા કાગડી પક્ષીઓ બધા છે જ્યાં ત્યાં ચણ મળ્યું હોય ચણ લાવીને પોતાનું ગુજરાન ચલાવે છે એના જે પ્રકારના કાગડાના માળા જોયા હોય એને ખબર હશે એ કાગડાના માળા એટલે લીમડાની હળીઓ ભેગી કરેલી હોય બાવળાના હાઠીકડા ભેગા કર્યા હોય એ નાખેલું હોય ને એમાં માળો નાખ્યો ને એમાં સુઈ જતા હોય એમાં નથી એર કન્ડિશન કે નથી પંખો કે નથી લાઈટ કે કઈ નહીં એ હુઈ જાય છે ને કદાચ કોઈક વળી પાછો આવે ને કે હાલે અહીં ક્યાં માળો કર્યો એમ કરીને લાકડા બે નાખીને પાડે હેઠું ત્યાંથી એ લાટકડા બીજા ભીડે બીજી જગ્યાએ કરે આજે પણ વર્ષોથી ચાલી આવતી વાતની અંદર કાગડાના માળામાં કોઈ ફેરફાર નથી થયો એને ટેનામેન્ટ નથી બનાવ્યા એને રો હાઉસિંગ નથી બનાવ્યા એને એપાર્ટમેન્ટ નથી બનાવ્યા એનું પોતાનું ફાર્મ હાઉસ નથી બનાવ્યું અને આપણે તો જેમ જેમ સંપત્તિ આવતી જાય ને એમ એમ માણો માણસ એવો બાર દેખાવ કરતો થઈ જાય કે લોકની અંદર લાગે કે માણો આ બહુ સુખી લાગે છે પણ પૂછો તો ખરા મોહન સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે ચાર બંગડી વાળી ગાડીમાં બેહીને જતો હોય વાહે બેઠો હોય ને આગળ ઓલો ડ્રાઈવર ચલાવતો હોય ને આપણે એમ જો માળો દીકરો જલસાદ કરે છે ને કે ચાર બંગડી વાળી જાય છે પણ એને પૂછો તો ખરા આ હાઈકોર્ટમાં જાય છે કેસ ચાલે છે અને કદાચ આજ મુકાબલો આવવાનો છે અને હાર્યા તો આટલા કરોડનો દંડ ચોંટવાનો છે અંદર એસી ચાલે છે પણ પરસેવે રેપઝેપ છે આ લોકનું સુખ છે ને સુખની અંદર આપણે સુખ માની બેઠા છીએ એ આપણા જીવનની અંદર ભૂલ ભરેલી વાત છે ભગવાને આપણને જે આપ્યું છે એની અંદર તમે પરમ આનંદ પ્રાપ્ત કરો ને ગુણાતીતानंद સ્વામીએ વાતમાં લખ્યું કે માણસ માનસ માત્રને સવારથી સાંજ પડે ત્યાં સુધીમાં શેર અનાજ જોઈએ એને ખાવા માટે થઈને આપણે જાણીએ કે મીઠું મરચું હળદર જે કંઈ મસાલા જોઈએ એ સિવાયનું આપણું જેટલું જ દોડા દોડી ચાલે છે ને એ તમામ બધી વ્યર્થ છે અને એના કારણે કરીને જીવનની અંદર આપણને ક્યારેક દુઃખ આવીને ઊભું રહે છે એટલે સુખ છે એ સગવડતાની અંદર સુખ છે જ નહીં અને એવું જ જો હોય તો મહંત સ્વામી મહારાજ એક પ્રસંગ કહેલો કે અમેરિકાની અંદર એક ભાઈનું પચાસ માળનું બિલ્ડીંગ અને આખું પોતાનું હકુમતનું અને એની અંદર સુપર સ્ટોર દુનિયાભરની તમામ વસ્તુ એના સ્ટોરની અંદર મળે આપણા ચાણસમા તાલુકાના ગામડાની અંદર કોઈ દાંતડું કોઈ કોદાળીન કોઈ પછી ગાયને દોવા માટે બાંધવાનું જે નોંધણું હોય ને નાનો ટુકડો બે અડધો દોઢ મીટરનો એવા જે કઈ જોઈએ હોય દોરાથી માંડી બધું ત્યાં મળે તમે જાઓ એટલે પણ અંદર પ્રવેશ કરો ને ત્યારે બારા નીકળો ને ત્યારે અઠવાડિયે બારા નીકળો આટલો મોટો જબરજસ્ત સુપર સ્ટોર એનો હતો એનો માલિક દાડો એને પોતાના મનની અંદર ખબર નહીં શું વિચાર ઉદ્ધ ભયો પચાસ મેં માળે ચડ્યો અને નીચે પડતું મૂક્યું તો મોહન સ્વામી મહારાજ કે એને પચાસ માળ ઉપરથી હેઠે પડવા માટે બાંધાતા જીવનની અંદર આશા છે એ આપણને વધારે પડતી દુઃખ અંદર લઈ જાય છે માણસ વિચારતો નથી અને એટલા જ માટે આપણને કહેવાય છે સુરતની અંદર મહંત સ્વામી મહારાજ એક ભાઈ ગુણ ભાવી હતા એને ત્યાં ભદ્રામણી ગયેલા એના બેઠક રૂમની અંદર આજથી લગભગ પચીસ વર્ષ પહેલા એના બેઠક રૂમની અંદર પચીસ અને એસી લાખ રૂપિયાનું ફર્નિચર કરેલું એનું મકાન કેવું હશે એની કિંમત કેટલી હશે અને ત્યારે તે વખતે એ ભાઈ પોતે મહંત સ્વામી મહારાજ ને આ બધી આરતી વિધિ વિધાન પતી ગયા પછી સ્વામી મારા ખાનગી કરવી છે સ્વામી એકલા બેઠા સંતો બાજુના રૂમમાં ગયા અને આ ભાઈ ને પોકે રડવાનું ચાલુ કર્યું પંદર મિનિટ સુધી રડ્યા શાંત રાખ્યા અને પછી કહ્યું કે આખું મકાન મારું છે એસી લાખનું ફર્નિચર મારું છે પણ મને અંતરની અંદર કોઈ સુખ વર્તતું નથી વિચાર કરી લેજો હવે તમને ચોઈસ આપવામાં આવે છે તમારે સુખ જોઈએ છે કે પછી શાંતિ જોઈએ છે મોટા ભાગનો વર્ગ આજે સુખ પાછળ દોટ મૂકે છે અને અહીંથી લઈ લો અહીંથી લઈ લો આ હોય તો આવે આ હોય તો આવે આ હોય તો આવે એવા અનંત પ્રકારના વિચારોની વમળોની અંદર માણસ પોતાના જીવનમાં દુઃખી થાય છે પણ ગુણાતીતાનંદ સ્વામી કે જે મળ્યું છે એની અંદર પરમ સુખ માની પરમ પરમાત્માના ચરનાર વિંદમાં પોતાનું મન લગાવી અને જીવનને ધન્ય બનાવી દે ને તો કોઈ જાતનો વાંધો આવતો નથી અને એટલે જ કહ્યું કે સુરપુર નરપુર નાગપુર એ તન મે સુખ નાહી કાં સુખ હરી કે ચરણ મેં અને કાં સંતન કે માહી ભગવાનની કૃપા હોય અને એના સંતના આશીર્વાદ હોય તો ભગવાન સંતની પાસે સાચું સુખ છે બાકી જ્યાં જઈએ ત્યાં સંતો હમણાં ભદરામણી કરવા નીકળ્યા હતા સ્વાભાવિક છે સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈક જ તરિયો સંત સમાગમ કરીને મનને મારીએ સંતોની પાસે વાતો કરી હોય ત્યારે કાંઈ અમે એને એમ તો ન કહી દઈએ પણ કે તમારા મનની અંદર તમને આની વેદના છે એટલે લાવો અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને તમને હિંમત ને બળ મળે આમાંથી અજૂકતું પગલું કે લઈ ન લેવાય એવી પ્રકારની સંતો પ્રાર્થના કરે તો કહેવાનો અર્થ કે આ લોકની અંદર પહેલી વાત બતાવે છે કે સંત કૃપાએ સુખ ઉપજે એટલે ભગવાનનું સુખ લેવું હોય ને તો સંતની કૃપાથી જ મળશે બાકી આપણે આપણી રીતે આંખો બંધ કરીને બેસી હું શરૂઆતના વર્ષોમાં મહેસાણામાં હતો ત્યારે એક ભાઈને ત્યાં આગળ દર વર્ષની અંદર બે તે ત્રણ વખત જવાનું થતું એને સાથે મારા બહુ સારો નાતો હતો એટલે ત્યાં જવું એટલે દાદરા નીચે એક રૂમ બનાવેલી અને રૂમની અંદર પોતે ત્યાં આગળ બારણું બંધ કરીને બેસે અને બે ચાર અગરબત્તી સળગાવે અને જવું એટલે દર વખતે મને બતાવે કે સ્વામી આ રૂમમાં હું ધ્યાન કરું છું આંખો બંધ કરીને બેસું છું પછી છતાં પણ કે મને મનની અંદર આવા બધા વિચારો આવ્યા કરે છે એનું કારણ શું અને ત્યારે આપણે એને સાચો જવાબ જેમ છે એમ તરત ના કહેવાય એક ડોક્ટરની રીત છે ગમે તે એટલું મરવા નહીં અણી ઉપર હોય ને તો કે નહીં અમે પ્રયત્ન કરશું તમે ભગવાનને પ્રાર્થના કરો અને ભગવાન બચાવી લેશે રોગ ગમે તેવો રોગ થયો હોય તો પેશન્ટને ના કહેવાય નહીં તો ઉપડી જાય એટલે અમે પણ કહ્યું કે સારું તમે અદભુત કામ કરો છો પણ એક પ્રશ્ન મેં અમને પૂછ્યો કે તમે અંદર છો બે કલાક ત્રણ કલાક બેસો છો તમને કંઈ દેખાય છે તો કે ના દેખાતું નથી તો દેખાયા વગર અટકળો કરવાથી તમને મળશે શું જો આપણા હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોની અંદર સ્પષ્ટપણે લખ્યું છે જ્યારે આપણને મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષો પૃથ્વી ઉપર વિચરતા હોય છે એ મળે ને ત્યારે આપણને ખરેખર વાસ્તવિક સાચા સુખના ભોગતા બનાવે છે એટલે પહેલી વાત આપણને અહીં કરીને એ બતાવી ત્યાર પછી કહેવાય છે કે સંત કૃપાએ સરે કામ કામ એટલે સંસ્કૃતની અંદર કહેવાય છે કામના એટલે ઈચ્છાઓ દરેક વ્યક્તિને પોતપોતાના જીવનની અંદર જુદી જુદી પ્રકારની ઈચ્છાઓ હોય છે એ ઈચ્છાઓ પણ સંતની કૃપા થાય તો જો યાદ રાખજો ફરી વખત એ કદાચ ભગવાન એની ઈચ્છા પૂરી કરે ભલે સકામ હોય કે નિષ્કામ હોય પણ એની ઈચ્છા પૂરી કરે છે પણ એને આગળ લઈ જવા માટે થઈને એ કોઈ લોકની અંદર ચમત્કાર સર્જીને એના જીવનને આ પ્રકારે વધારે લોક જગતના સુખેથી સુખીઓ કરવા માટે નહીં ગઈકાલે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ સભાનો બે કલાકનો સમય ને સમયનો અંદર જેણે જેણે દર્શન કર્યા હશે ને એના ભાગ ખુલી ગયા અંતરની અંદર ખુમારી ચડી જાય એવી વાતો ગઈકાલે આપણે અને આ કોઈ બનાવટ નહોતી એક કે એક ના અનુભવ જે હતા ને એ સામાન્ય નહોતા આવા મોટા પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ એમાં અખંડ બિરાજે એ સંતને એક હરિભક્ત આદિવાસી વિસ્તારનો એમ કે બાપા બધાને ઘરે જાઓ તો મારે ઘરે ના આવો બાપા કે જરૂર આવીએ ત્યારે એનું ઘર તો પાછું કેટલું દૂર હતું બે કિલોમીટર જેવું પગદંડીએ કરીને ચાલીને જવું પડે એવી પરિસ્થિતિ હતી પણ સંત છે ને એને પરમ સુખીઓ બનાવવા માટે થઈને જ પોતે આ લોકમાં પ્રગટ થઈને વિચરે છે અને બાપા પોતે ત્યાં ઘણા કાર્યકર્તાઓ ના પાડતા હતા કે બાપા ચાલવું પડશે આમ તેમ પણ આની ભાવના સારી હતી પ્રમુખ સ્વામી મહારાજની ભાવના એના કરતા ઉત્તમ હતી કે ભલે આપણે એ ત્યાં રહે છે પણ એને ત્યાં જવું છે એનું જીવન શુદ્ધ કરવું છે સામાન્ય નાનું મકાન હતું અને બાપાને લઈ જવાતા ત્યાં ભગવાનની ઈચ્છાથી એક ગાડા વાળો મળ્યો ગાડા વાળાને કીધું વિનંતી કરી કે અમારા ગુરુજી સ્વામીજી આવે છે એને અમારે ઘેરે પધરાવા છે તો તું બેસારીને લઈ અને ગાડાવાળા બાપાને બેસાડ્યા અને બાપા ત્યાં ગયા હવે તમે જોવો તો ત્યાં બીજું કઈ નતું ભોલી ચટાઈ પાતરીને પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં વધરાવ્યા પણ બાપા ત્યાં ગયા એને કેવો સુખી કર્યો એને દારૂ માંસાહાર બધી જ પ્રકારના લક્ષણો કુલક્ષણો એનામાં હતા પણ સંત છે એના જીવનને એક એવી દિશા ઉપર લઈ જવા માંગે છે અને પરમ સુખિયા કરાથી આજે સત્સંગના રંગે રંગાઈ ગયા છે દોર પૂનમે તિથલ મંદિરે દર્શન કરવા જવાનું રવિવારની સભામાં જવાનું અઠવાડિક સત્સંગ સભા કરવાની એના આજુબાજુના વિસ્તારોમાં મંદિર હોય ત્યાં મંદિરમાં જવાનું નાના મોટા સમય ઉત્સવ કરવાના જેટલો કઈ દારૂ અને માંસાહાર ની અંદર ખર્ચો રૂપિયા વપરી જતા એ બધા તો બચ્યા ઉપરાંત એ દસમો વીસમો ભાગ ભગવાનને અર્થે અર્પણ કરતો થયો તો સંત ની કૃપા થાય ને ત્યારે એના કામ કેતા વિચારો પણ ભગવાન ને સંત પૂરા કરે છે આપણે જાણીએ એ પ્રમાણે આપણા જ મહેસાણા શહેરની અંદર આપણા જ એક સન્નિષ્ટ હરિભક્ત મણિભાઈ પટેલ જે વર્ષો પહેલાં પોસ્ટની અંદર નોકરી કરતા હતા અને બારડા કરીને ગામ એ ગામની અંદર પોતે નોકરી કરે સ્વામિનારાયણ શું છે ખબર નહોતી બારડા ગામ એટલે યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પ્રસાદ એનું ગોકુળીયું ગામ ત્યાં બારડાની અંદર નારાયણભાઈ કરેલી એક સત્સંગી હતા બહુ અદ્ભુત જૂની ઢળબની અંદર એ કીર્તનો ગાતા એના યોગની અંદર આવ્યા ને વાતો કરતા 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 મંદિરે આવતા થયા નારાયણભાઈએ એમને કહ્યું કે તમે કંઠી પહેરી લો કે ના હું એમ ના પહેરું તમે જે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનનું સ્વરૂપ કહો છો એ પ્રમુખ સ્વામી મહારાજ મને સામેથી પહેરાવે ને તો જ હું પહેરીશ મંદિરોનો જ આવે કંઠી ધારણ કરવી એટલે એક શરણાગતિનું પ્રતિક છે આપણે ભગવાન શરણે ગયા જેમ ગ્રસ્તા શ્રમ ની અંદર દીકરી દીકરાના લગ્ન થાય છે એ લગ્ન ગ્રંથિ પાંચ ફેરા ફરે છે એની શરણાગતિનું પ્રતિક બને છે એમ ભગવાન આપણે કંઠી ધારણ કરવી હવે બારડાની આજુબાજુના વિસ્તારની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા હતા જવાનું હતું સાવરકુંડલા અને બારડાનો કોઈ પ્રોગ્રામ નહોતો જે વિવેક સાગર સ્વામી તે વખતે નારાયણ ભગત તરીકે હારે હતા અને બારડા નું આવ્યો આવ્યું ને બાપા કે ગાડી આપણે મંદિરે લઈ લો ત્યારે નારાયણ ભગત કે બાપા આપણો પ્રોગ્રામ જ નથી ત્યાં જવાનો આપણે તો સાવરકુંડલા પહોંચવાનું છે સ્વામી કે ના આવ્યા છે તો દર્શન કરતા જઈએ એમ પ્રમુખ સ્વામી મહારાજ બરાબર જ્યાં સંધ્યા આરતીનો ટાઈમ થયેલો જે પૂજારી હશે આરતી પ્રગટાવવાની તૈયારી અને એમાં બાપાની ગાડી આવી બાપા ઉતર્યા અને ત્યાં આગળ આરતી કરી આરતી કરી દંડવદ ઘેરા દંડવત ગયા ત્યારે તે વખતે મણિભાઈ પટેલ ત્યાં હાજર હતા અને પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે એમની સામે આમ આંખમાં આંખ મિલાવીને કહ્યું કે મણિભાઈ તમારે કંઠી પહેરવાની બાકી છે તો લો આજે તમને કંઠી પહેરાવી દઈએ સંકલ્પ પૂરા કરે છે પણ તેની ઘડીને આજનો દિવસ એ કુટુંબ પરિવારની અંદર જબરજસ્ત સત્સંગ એમનો એક દીકરો ગાંધીનગર અક્ષરધામની અંદર આજીવન પર્યંત ભક્તિનંદન સ્વામીની પાસે સેવામાં છે એક દીકરો એમનો સાધુ થયેલા એ સાધુ થઈ અને પોતાનું કાર્ય પૂર્ણ કરી ભગવાન એમણે પોતે મણીભાઈ પણ વર્ષો સુધી જયારે અમે પતારાના શેડમાં રહેતા ત્યારે એમણે એમના પરિવાર સાથે ખૂબ સેવા કરેલી મારે કહેવાનો અર્થ એ થાય છે કે સંત છે એની કૃપા થાય ત્યારે જ આપણા બધા જ કાર્ય સિદ્ધ થાય છે મનુષ્ય માત્ર પોતાના જીવનની અંદર કર્મવશ થઈને ગમે ત્યાં પણ પોતાના શિષ્યને કહેતા એ માથું ઝુકાવીને રહેતો હોય છે પરંતુ જ્યારે ભગવાન અને સંતની પાસે પોતે જ્યારે મસ્તક નમાવે છે ત્યારે એનાથી ઉત્તમ કાર્ય વિશ્વની અંદર બીજું કોઈ નથી અને સદગુરુ નિષ્કોળાનંદ સ્વામી પોતે એ સંતને વંદન શા માટે કરે છે તો આપણે એટલું સમજતા આવ્યા છીએ કે જીવનની અંદર આપણને ઉર્ધ્વગામી કહેતા જે લેવલ ઉપર આપણે ઉભા હોય ત્યાંથી આપણને ઊંચા સ્થાન ઉપર ગતા ભગવાનની નજીક લઈ જવાનું કાર્ય એ કેવળ વ્યક્તિ પોતાના જીવનની અંદર સંતની કૃપાથી કરી શકે છે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ગઢડા પ્રથમ પ્રકરણના અઠાવનના વચનામ્રતમાં સ્પષ્ટપણે લખ્યું ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય એને માથે ગમે તેવું વિઘ્ન આવવાનું હોય તો પણ દૂર થાય એક શાના આધારે તો મહારાજ પોતે કહે છે કે મોટા પુરુષનો રાજીપો થાય તો રાંક હોય તો રાજા થાય બહુ સ્પષ્ટ આપણે સમજવાની જરૂર છે આ ત્રણે ત્રણ પ્રસંગો રાંક હોય તો રાજા થાય ભૂંડા પરારબ્ધ હોય તો રૂડા થાય માથે ગમે તેવું વિઘ્ન આવવાનું હોય તો ટળી જાય એ સંતની કૃપા થાય તો જ શક્ય છે અને ભગવાનના સ્વરૂપને સમજવા માટે પણ સંત અતિ મહત્વનું માધ્યમ છે જેમ આપણે જાણીએ છીએ કે સાયન્સ અને મેથેમેટિક્સના પ્રોફેસરો એ ઘણા બધા વિદ્યાર્થીઓને પોતે ટ્યુશન દ્વારા પોતાનું જ્ઞાન આપે છે પરંતુ પ્રાથમિક શાળાની અંદર પાંચમા ધોરણમાં ભણાવનારો એ શિક્ષક એ સાયન્સને મેથેમેટિક્સની અંદર જે દસમા કે બારમાની અંદર જે વિષય આવતા હોય એનું જ્ઞાન એ નહીં આપી શકે એટલે એનો અર્થ એવો નથી થતો કે એના લેવલ પ્રમાણે એ પ્રાથમિક શાળાની અંદર રહેનારો શિક્ષક એ પાંચ કે સાત ધોરણ સુધી જ ભણાવી શકશે પરંતુ જ્યારે આ આધ્યાત્મિક માર્ગની અંદર જ્યારે આપણે જવાનું થાય છે ત્યારે આપણને સમજાવે છે કે જે એવા સંત છે કે જેના દ્વારા આ ત્રણેય વસ્તુ આપણા જીવનની અંદર નષ્ટ થઈ જાય છે એમાં આપણે પ્રગતિ પામીએ છીએ ગઈકાલના દિવસની અંદર બે પ્રસંગો આપણે સાંભળ્યા હતા એમાં રંક હોય તો રાજા થાય કેતા જૂનાગઢનો જે બાઉદિન કઠિયારો હતો એ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરવાથી અને કેવળ નાની એવી સેવા કરી છતાં પણ પ્રસન્નતા કેટલી પ્રાપ્ત કરી અને એના કારણે કરીને દિવાન બને છે બીજો પ્રસંગ આપણે સાંભળ્યો તો માવા મુસાની કંપની આજે પણ કરાંચીની અંદર ચાલે છે તે તે વખતના જમાનાની અંદર મુઠી ડાળિયા લાવવા માટે પણ એની પાસે રકમ નહોતી અને છતાંય આવા પરમ એકાંતિક સંતની જ્યારે એણે સેવા કરી સેવા કરવામાં કઈ લાખો ને કરોડો રૂપિયા આપી દીધા એવું નથી પણ એના અંતરની અંદર એવી ભાવના કે સ્વામી મારી પાસે માગે છે તો મારું ને દૂર કરવા માટે જ માગે છે એટલે એના કારણે કરીને એ પોતે મુઠ્ઠી દાળિયા ચણા લાવીને સ્વામી એમાંથી બે દાણા જમ્યા છે પણ છતાંય તેને રંક માંથી કહેવાય છે કે પૈસે ટકે સુખી સંપન્ન બનાવી દે છે હવે ત્રીજી વાત આવે છે ગમે તે કે છે કે એને માટે મોટું વિઘ્ન આવવાનું હોય બહુ જ મહત્વનો મુદ્દો છે માણસ માત્ર પૂરતે પૃથ્વી ઉપર જન્મ લે છે ત્યારથી એનું જન્મથી મૃત્યુ પામે ત્યાં સુધી ઓછા વધતા પ્રમાણની અંદર સુખ દુઃખના વિઘ્નો આવે છે આપણે જાણી શકીએ છીએ કે સડસડાટ એક્સપ્રેસ હાઈવે હોય પણ છતાંય જ્યાં આગળ એક નાનો એવો રસ્તો બીજે જવા માટેનો ફંટાતો અને એ જ્યાં સમય આવે ત્યારે ત્યાં આગળ એ પંપ મૂકવામાં આવે છે કે તમારે જવાનો આનંદ છે તમે આગળ વડોદરા જતા ન રહેતા એ બંબ મૂકે છે ને ત્યારે તમને ગાડી ધીમી પાડવાની ઈચ્છા થાય અને ન પાડે તો ઉછળીને કદાચ પલટી પણ ખાય એમ જીવનની અંદર દુઃખરૂપી બંપ દરેક વ્યક્તિને આવે છે એટલે એ બંબ આવે છે સુખ દુઃખના જે કઈ નાના મોટા પ્રશ્નો સર્જાય છે એની અંદરથી બહાર નીકળવું હોય તો કે સંતની કૃપા વગર નીકળી શકાતું જ નથી થોડા વર્ષો પહેલાનો એક પ્રસંગ સંતો દૂર પૂર્વરા દેશોની અંદર ગયેલા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ બહેરીનની અંદર દા હરિભક્તો બધા ભેગા થઈને એક સ્ટીમર યાત્રાની અંદર નીકળેલા એમાં સંતો પણ સાથે હતા ઘણી વખત આપણે બધાએ નજીકથી એકબીજાને મળ્યા હોય એના ઘરે પધરામણી કરી હોય એનો વ્યક્તિગત પરિચય લીધો હોય તો આપણે એને નામથી ઓળખીએ ભગવાને કેટલું મોટું જબરજસ્ત સર્જન કર્યું છે કે આટલા એવા નાના મગજની અંદર વર્ષો પહેલા એક નામ નક્કી થયું એની મુખાકૃતિનો આકાર નક્કી થયો એના સોસાયટીની બંગલા નંબર યાદ રહ્યો એ વર્ષો સુધી રહે છે આવી એક જબરજસ્ત મેમરી આપેલી છે પણ નવા સવા કોઈ આવ્યા હોય તો આપણે જરૂર એનો પરિચય પ્રાપ્ત કરવો જ પડે અરે ત્યારે એક સંત હતા ત્યાં આગળ સામે બેઠેલી વ્યક્તિને પૂછે છે કે ભાઈ તમારું નામ શું અને અહીંયા તમે શું કરો છો અમે તો તમને આ પહેલી વખત જોયા અરે ત્યારે તે વખતે એ વ્યક્તિ પોતે એમ કહે છે કે સ્વામી મૂળ હું રાજકોટનો બહુ નાનો હતો ત્યારે મારી બાજુની અંદર પાડોશમાં એક વડીલ રહેતા હતા એ વડીલે મને લગભગ અઠવાડિયામાં બે ત્રણ દિવસ રાજકોટની અંદર એક રામપરા કરીને વિસ્તાર છે વિસ્તારની અંદર આખા રાજકોટની અંદર જેટલા જેટલા વ્યક્તિ મૃત્યુ પામે એનો અગ્નિ સંસ્કાર કરવાનું સ્થાન કહેવાય છે હવે આટલું મોટું રાજકોટ શહેર હોય તો સ્વાભાવિક રીતે અઠવાડિયે બે દાડે પાંચ દાડે પંદર દાડે કોઈકનું તો મૃત્યુ થાય જ એટલે નાનો હતો ત્યારે મારી બાજુમાં રહેનારા એક પાડોશી વડીલ મને ત્યાં આગળ લગભગ અઠવાડિયામાં બે એક વખત લઈ જાય અને લઈ જાય ત્યારે મને આમ દેખાડે મને કે જો દીકરા આ જોઈ લે ગમે તેટલી સંપત્તિ હતી પણ છતાંય મૂકીને ચાલ્યો ગયો હશે આરે કંઈ લઈ ગયો નથી અને પાછળની સંપત્તિને કે જે કંઈ એની પાસે છે એનો ભવિષ્યની અંદર એના દીકરાઓ કેવો ઉપયોગ કરશે એ એને ખબર નથી એટલે આવું જોયા પછી એ વ્યક્તિ પોતે એમ કે છે કે મનને મનની અંદર એમ થયું કે વાળું આ તો સંસાર જન્મ લીધો મહેનત કરી કમાયા અને ભોગવવાના રહ્યા એટલે એના કારણે કરીને એને સંસારમાંથી થોડી ઘણી વૃત્તિ ઓછી થઈ ગઈ લગ્ન ગ્રંથિથી જોડાવવું નથી સંસારમાં પડવું નથી અને એના કારણે કરીને આપણે ત્યાં કહેવાય છે સ્મશાનીઓ વૈરાગ્ય એવો કંઈક વૈરાગ એના જીવનની અંદર ઉત્પન્ન થયો અને ઉત્પન્ન થયો એટલે એણે સફેદ કપડાં પેન્ટ શર્ટ જે કંઈ પહેરતા હશે એનો ત્યાગ કરીને ભગવા કપડાં એટલે ભગવું લેંઘો અને ભગવો જબ્બો પહેરવાનું શરૂ કર્યું સમજી શકાય છે કે દરેક ઘરની અંદર દરેક દીકરાઓની ચોઈસ અલગ અલગ હોય છે એમાં કઈ માતા પિતા એને રોકટોક કરી શકતા નથી હોતા પરંતુ ભણવા પણ જાય છે સારું એવું ભણે છે મિકેનિકલ એન્જિનિયર થાય છે અને પછી એના મા બાપે કહ્યું કે દીકરા હવે તું ભણી ગણીને મોટો થયો એટલે અમારે તારા માટે કોઈ સારું પાત્ર ગોતીએ તને લગ્ન ગ્રંથિથી જોડી દઈએ યુવાને ના પાડી કે મેં આ સ્મશાનની અંદર જોયા પછી મને એમ લાગ્યું કે આપણે આની અંદર કંઈ ભેગું કરવા જેવું નથી જેને ભેગું કરવું હોય છે ભલે કરે ને પાછળની પ્રજાને જે કરવું એ ભલે કરે એના મા બાપે કહ્યું કે દીકરા અમે ખાનદાન કુટુંબના રહેવાસી છીએ અમારા ઘરની અંદર તું આવી રીતે રહે એ યોગ્ય નથી એટલે અમારી ઈચ્છા છે તું લગ્ન ગ્રંથથી જોડાઈ જા અને આ બધું ત્યાં ભગવા પહેરા છે કાઢી ના કે આ તો બધો સ્મશાનનો વૈરાગ છે જોઈએ ત્યાં સુધી આપણને એમ લાગે કે માળું જોયું ને પચી વરનો જુવાન જોત જોવો હાલ્યો ગયો હારે કઈ લઈ ગયો આપણે જતું રહેવાનું છે એમ આપણે બેઠા બેઠા વાતોય કરીએ પણ પાછા ઘરે આવીને હાવબોળ કપડે નાહી નાખીને પછી વાઘ બકરી છાપ ચા પીએ ને એટલે રાયડાનો ભાવ શું પડ્યો તપાસ કરો તરત જ બજાર વાળો બજારનું જોવા માંડે ગંજ ની અંદર જે કોઈ ધંધો કરતા હોય ત્યાં રાય ને જીરું ને વરિયાળી ને ઘઉં ને દાળ ને ચોખા ને જે કઈ હોય એ બધું વેચાતો તો એનો વિચાર કરો વિચાર આવો આવી જાય છે એટલે એના કારણે કરીને છોકરો થોડોક સંમત થયો એટલે લગ્ન ગ્રંથિ જોડાયા પછી મિકેનિકલ એન્જિનિયર થયેલો એ સમયની અંદર એને આ દૂર પૂર્વના દેશોની અંદર જ્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં પૃથ્વીના પેટાળાની અંદર તેલ પડેલું છે ને એવા દેશોની અંદર મોટા મોટા બોરિંગ દ્વારા ત્યાં આગળ શાયડિંગ થાય એમાંથી તેલના કુવામાંથી પુષ્કળ પ્રમાણમાં તેલ નીકળે એવી એક કોઈ સારી કંપનીની અંદર એ પોતે એની અંદર જોઈન્ટ થાય છે જોઈન્ટ થયા પછી નોકરીનો પગાર સારો પોતાનું ઘરનું ઘર થઈ ગયું એને ત્યાં આગળ દી બે દીકરાનો જન્મ થયો એમ કરતા 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 એક વખત એ ફરતો ફરતો એના મિત્રની સાથે કોઈક ના ઘરે ગયા હશે અને ત્યાં આગળ એક ભ્રગુ સંહિતાનો એક જ્યોતિષ જો યાદ રાખજો હું આ વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા કોઈ જ્યોતિષનો વિરોધ નથી કરતો વાસ્તવિક જ્યોતિષ શાસ્ત્ર એ આપણે ભારતીય સંસ્કૃતિમાં ચાલુ આવતું શાસ્ત્ર છે એ શાસ્ત્રના ગ્રહોને નક્ષત્રોને મેળવવાથી વ્યક્તિની જન્મકુંડળી સાથેના સંયોગ જોયા પછી એક અનુમાન કરી શકે અને અનુમાન પ્રમાણે બને પણ ખરું ને ન પણ બને એ એના હાથની વાત નથી એ ભગવાનના હાથની વાત છે એટલે સહિતાની અંદર જાણકાર એવો જ્યોતિષ હતો આ બાઈ પોતે એમના મિત્રની સાથે ત્યાં ગયા હતા હાથ નથી જોયો કાંડાની નાડ નથી પકડી ખાલી મોઢાની આ અને રેખા જોઈને એને કહી દીધું એપ્રિલ મહિનાની દસમી તારીખે તારું મૃત્યુ કાર એક્સિડન્ટમાં થશે વર્ષોથી હું ભાગવતની કથા કરવા માટે જાઉં છું જે કથાની અંદર આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષિતના મૃત્યુની વાત સામે આવી એટલે ઈ સુખદેવજી મહારાજની પાસે એમણે ભાગવત સાંભળ્યું મનુષ્ય માત્રના જીવનની અંદર જ્યારે મૃત્યુની વાત આવે ને ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં ભયભીત બની જાય છે જાણે છે કે અમારા પૂર્વજો ગયા છે ને અમારે જવાનું છે પણ એક પ્રકારની આ મૃત્યુની વાતની અંદર વ્યક્તિ પોતાના જીવનમાં દુખી થાય છે એટલે આ યુવાને તો એવું કીધું કે ભાઈ હું તો કંઈ એવી જ્યોતિષ જ્યોતિષમાં માનતો નથી સાધુ ભાવમાં માનતો નથી તમે બોલો અને કંઈ અર્થ સરવાનો નથી કંઈ વાંધો નહીં તમે લખી લો તારીખ એને તારીખ લખી લાવે કીધું પણ આને બહુ ધ્યાન આપ્યું નહીં થોડાક દિવસ પછી એ જ વિસ્તારની અંદર બીજા કોઈકને ત્યાં જવાનું થયું ત્યારે ત્યાં આગળ આવો જ કે ભૃગુ સહિતાનો જ્યોતિષ એને મળ્યો અને એને સહેજેદન કહ્યું કે તમને એપ્રિલ મહિનાની દસમી તારીખે તમારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું છે આવી જયારે એને વાત કરી ત્યારે એને મનમાં શંકા ગઈ મળે ઓલવાને આ બેને તો કોઈ મેળ નથી ઘણી વખત કેવું હોય કે એક ડોક્ટર બીજા ડોક્ટરની સાથે પેશન્ટ માટેની ચર્ચા કરે પણ યાદ રાખજો જ્યોતિષ કોઈ દિવસ એક વ્યક્તિની અને બીજા જ્યોતિષ બીજા એની વ્યક્તિની વાત ક્યારેય ના કરે એટલે આને એમ કે આ કંઈક ગડબડ લાગે છે અને એમ કરતા એક વખત એને ભારતમાં આવવાનું થયું ભારતની અંદર પણ આવા જ એક મોટા જ્યોતિષ મળ્યા એનું મોઢું જોઈને એટલું જ કીધું કે ભાઈ તારું દસમી એપ્રિલે તારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું છે આપણા કાન ઉપર એના કાન ઉપર ત્રણ વખત મૃત્યુની વાત સાંભળવા મળી પહેલા વખત તો સ્વીકારવા તૈયાર નહોતા બીજી વખત થોડુંક મનની અંદર થયું મળ્યું આને નાને બે ને કેમ મેળ હશે ત્રીજી વખતે જયારે વાત કરી ત્યારે એને નક્કી કરી લીધું કે જરૂર મારો કાર એક્સિડન્ટમાં મૃત્યુ થવાનું યાદ રાખીએ મૃત્યુનું નિશ્ચિતપણું આપણા હાથમાં નથી આપણે ત્યાં સંતો વાત કરે છે ને કે તમને તમારી જન્મ તારીખ યાદ હશે તમને તમારી લગ્ન ગ્રંથિથી જોડાયા એની તારીખ યાદ હશે પણ આ બેઠા એની અંદરથી આટલાની વાત નથી કરતો વિશ્વનો કોઈ પણ એક વ્યક્તિ ગોતી લાવો કે જેને પોતાના મૃત્યુની તારીખ યાદ હોય અને છતાંય મૃત્યુ આવે છે અનિશ્ચિત છે છતાંય આવે છે ઘણી વખત કેવું હોય કોઈક વસ્તુ અનિશ્ચિત હોય જેમ કે દાખલા તરીકે કોઈ પણ પ્રકારની કંપનીની અંદર જેને કહેવાય કે એડવર્ટાઇઝ બહાર આવી અને કે ભાઈ અમારે પચાસ જણાને કોમ્પ્યુટર એન્જિનિયરને ને લેવાના છે ફોર્મ ભરે પરીક્ષામાં પાસ થાય અને એમાં એકાદ માર્ક માટે રહી જતો હોય એટલે એને ભર્યું છે ને હવે આપણે આમાં નહીં લાગે અને કદાચ સારું પરફોર્મન્સ આપ્યું હોય એ રહી જાય ને સામાન્ય માણસની નોકરી લાગી જાય એવું બને એટલે આપણે બધા જાણીએ જ છીએ કે મૃત્યુ નિશ્ચિત છે અને અનિશ્ચિત પણ છે કે ક્યારે આવશે ખબર નથી એટલે આને મનમાં એમ થયું કે બસ હવે જીવન જીવવાની શું મજા જમતા હોય ને સારામાં સારું ભોજન જમતા હોય અને તમારે તે કોઈ પણ જગ્યાએ તમે બહાર ગયા હોય ને ત્યાં કોઈક સારી હોટલમાં જમતા હોય ને એકલા ને તમારા પત્નીનો ફોન આવે અથવા તમારા દીકરાનો ફોન આવે કે મમ્મીને હાર્ટ એટેક આવ્યો હશે ને એ દમમાં ગયા હશે સારામાં સારું ભોજન હાથમાં હોય ને પડ્યું છે એ ભગવાને આપેલી એક માયા છે હેતરૂપી માયાના કારણે કરીને આપણને વિચાર આવે છે એને જીવન જીવવાની કોઈ ઈચ્છા ન રહી હવે શું કરવું એટલે નીતિન કરીને નીતિન જૈન એ પોતે ત્યાં આગળ અબુધાબીની અંદર રે એનો મિત્ર એને એક દિવસ એને બોલાવીને કહ્યું કે ભાઈ એક કામ કર ને મારું કંઈ નક્કી નથી આને તો તારીખ આપી છે પણ કદાચ એના પહેલા પણ હું ઉપડી જાઉં તો મારા છોકરાનું શું તું મારા એકદમ ભાઈ કરતા પણ અધિક મિત્ર છો એટલે હું તને સોંપું છું કે આ મારા શેર સર્ટિફિકેટ છે આટલું મારું બેંક બેલેન્સ છે આ બધા મારા ડોક્યુમેન્ટ છે જ્યારે પણ મારું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થાય ત્યાર પછી આ બધી જ જવાબદારી મારા પરિવારને તું સંભાળજે હલો નીતિન જૈન કે તારા મોઢા ઉપર કોઈ એવો ભાવ દેખાતો નથી તને નખમાંય રોગ નથી અને તને આવી રીતે મૃત્યુની ભય લાગે છે અને એવું ના બને એ તો લોકો કહેવા વાળા કે એના જ વિચારની અંદર હતો ને એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને છન્નું ની સાલમાં સુરતની અંદર મંદિર તૈયાર થયું ને મંદિર ની પ્રાણ ને પ્રમુખ સ્વામી નો જન્મોત્સવ એ સુરત ની અંદર ઉજવાવાનો હતો એટલે અમેરિકા ની અંદર જે ભાઈને દસમી એપ્રિલે મૃત્યુ થવાનું છે એવું જણાવ્યું હતું જાણ્યું હતું એનો મામાનો દીકરો ભાઈ એ પણ એનું નામ નીતિન એટલે એણે પાલે અમેરિકાથી નીકળતા એને આવું હતું સુરત વાયા દુબઈ થઈને જવું તો અઢાર કલાકનું ટ્રાવેલિંગ મારે થાય નહીં થોડો મને વચમાં રેસ્ટ મળી જાય અને મારો ભાઈ છે ગમે તેમ તો મારે એને મળી લેવાય એટલે એણે ફોન કર્યો ને કે હું આવું છું વેલકમ આવો આવો કે વાંધો નહીં મજા આવશે યાર એટલે અમેરિકાથી આના જે મામાના દીકરો ભાઈ આવે છે અને આને જોતા એમ કે ભાઈ તું આટલો બધો શરીરે દુબળો કેમ પડી ગયો શું કઈ ઘરની અંદર આર્થિક દેશકાળ ખરાબ છે ના ના એવું કઈ નથી તો પણ આમ શું છે હું કેમ આમ લેવાઈ ગયો છું અને ધીરે રહીને પછી એને કહ્યું કે ત્રણ ત્રણ જ્યોતિષો એ એક જ સરખો જવાબ આપ્યો છે કે ભાઈ દસમી તારીખે તારું મૃત્યુ થવાનું છે એટલે હવે મને કોઈ જીવવામાં રસ નથી હવે એના મામાનો દીકરો નીતિન એ અમેરિકામાં રહે એને તો પૂર્ણપણે સત્સંગ હતો યાદ રાખજો મોટી મોટી કંપની વાળા ગાડીઓ બહાર પડે છે ગાડીની અંદર ગાડીવાળાની જવાબદારી નથી કે તમને જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે અમે કંઈક તમને તમારી પ્રારંભિક સુવિધા આપવા માટે અમે એની અંદર ફર્સ્ટ બોક્સ મૂકીએ એ ગાડીવાળીની જવાબદારી નથી પણ જાણે છે કે ભાઈ એ વખતે આવું આકસ્મિક થયું તો અમારા ક્લાયન્ટને પણ એમ થાય કે આટલી મોટી કંપની છે અને એની અંદર આટલું સરસ મજાનું આજે આપણા માટે એરબેગ મૂકી છે ઈશ્સના માટે મૂકી છે ગાડીઓ વધારે વેચાય એટલા માટે નહીં પણ અમારી ગાડીમાં બેઠેલા વ્યક્તિને એક્સિડન્ટ થાય અને તે વખતે અહીં કંઈ વધારે પડતું દબાણ ના આવે તો એરબેગ ત્યાંથી નીકળે અને અહીંયા વચ્ચે ગોઠવાઈ જાય તો બચી જાય આ બધા જ માનવીય પ્રયત્નો છે એટલે આને તો સત્સંગ હતો કે ભાઈ જીવીએ તો પણ આપણે ભગવાનના ભક્ત બનીએ તો આપણે લાખના છીએ અને કદાચ આજે નહીં ને પંદર વર્ષ પછી પણ મૃત્યુ તો પામવાનું જ છે એટલે આવી પ્રકારના વિચારધારા પ્રવર્ત આવનારા વ્યક્તિઓનો અંતરની અંદર કોઈ દિવસ એવો મનમાં વિશ્વાસ કરી ન લેવો મૃત્યુ લાવવું કે લઈ જવું કે અટકાવવું એ મારાંત તમારા હાથની વાત નથી જ એટલે તું એવું ટેન્શન લેમાં કે ના ના એ વાત તને ખબર ના પડે જેણે આમ અનુભવ કર્યો હોય એટલે મારા મનમાં તો ક્લિયર જ છે કે દસમી એપ્રિલ આવે એટલે હું નથી આવી જયારે એને વાત કરી ત્યારે નીતિન પોતે કામ ચાલ મારી જોડે કે કે ક્યાં હું જાઉં છું સુરત મંદિરની પ્રતિષ્ઠા છે પ્રમુખ સ્વામી મહારાજ એક પુરુષ એવા છે એમના દર્શન કરજે આશીર્વાદ મેળવજે હું એમાં માનતો નથી સંત પુરુષને સ્વીકારવા માટે આજે મોટામાં મોટી ઘણા બધા મનુષ્યના જીવનની અંદર ખામી હોય છે સ્વીકારવા તૈયાર નથી થતા પણ વટે માર્ગુ કોઈ આપણને પાંચ જણા તારું મોત છે વાત પૂરી થઈ ગઈ આ તો અત્યારે આપણે અહીં બેઠા છીએ છેલ્લા ચાર દિવસ છે આમાંથી કોઈને એકને ઉભા કરીને એમ કહું કાલ તમારું મોત છે તો મને કે સ્વામી મારવા આવ્યા છે લાગે કોઈને સારું અરે તમારા ઘરની અંદર પણ વડીલ વ્યક્તિ ઉંમરલાયક બન્યા હોય ને ઘણી વખત એને કંટાળતા હોય તો હું કે મને હરફ કરડાવો હરફ કરો મારે મરી જવું છે આવું ઘરમાં બોલે ને ત્યારે ઘરની અંદર એવું અમંગળ શા માટે બોલો છો મૃત્યુ જયારે આવવાનું હશે ત્યારે આવે એને વધાવી લેવું સ્વીકારી લેવું પણ એનાથી અંતર ની અંદર ગભરાઈ ન જવું નાના મોટા સુખ દુઃખ ની અંદર જીવનની અંદર વ્યાધિમાં આવી અને આપણે આવી રીતે અનિશ્ચિત બનીને આપણા જીવનની અંદર સ્વૈચ્છિક ઈચ્છા પ્રમાણે મરવાનો પ્રયત્ન ન કરવો એટલે તરત જ એને કહ્યું હું તો માનતો પણ કાંઈ નહીં ચાલ તું માનતો હતો કાંઈ નહીં પણ મને કંપની આપવા તો આવ સગાના નાતે એ નીતિનને કીધું એટલે એનો ફઈનો દીકરો જે છે એ પોતે બે જણા દુબઈથી એટલે કહેતા કે બેરીનથી પોતે ત્યાંથી નીકળ્યા અને મુંબઈ મુંબઈ મુંબઈથી સુરત આવ્યા અને સુરત ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજતા હતા પૂજાની અંદરથી સ્વામી પોતે પોતાના ઉતારા તરફ જતા હતા તે વખતે આ નીતિન થી આવેલો બાપા એને નામથી ઓળખે અમારા ગુરુ યોગીજી મહારાજ એવું કહેતા કે તમે વડાપ્રધાનને ઓળખો વડાપ્રધાન તમને ઓળખે કેટલાને ઓળખે આપણે ત્યાં સત્સંગની અંદર આ એવા સંતની વાત થાય છે કે આપણે પ્રમુખ સ્વામી મહારાજને ઓળખીએ પણ પ્રમુખ સ્વામી મહારાજ મને તમને મારા તમારા હૃદયની અંદર પડેલી જે કાંઈ નાની મોટી ઈચ્છાઓ નાની મોટી કામનાઓ નાના મોટા સંકલ્પો છે એને જાણે છે એ ઓળખે છે અને એવા પુરુષ હતા એટલે સ્વામી બાપા તરત પૂછો ઓ નીતિન આવી ગયા કે આ બાપા મારે કે પણ અમારા મામાના દીકરો ભાઈ છે એટલે એને પ્રશ્ન છે મળવું છે સ્વામી કે બોલ ને અને પ્રમુખ સ્વામી મહારાજ તો એવા ભગવાન અખંડ ધારક તો વાત અલગ રહી પણ એમનું આગવું વ્યક્તિત્વ એવું હતું પેગડામાં પગ મૂક્યો હોય અને બીજો પગ પેગડામાં નાખવા જાય ત્યાં એક શબ્દ અંદર એને બ્રહ્મ જ્ઞાન પમાડી દે એવા એક પુરુષ હતા એટલે તે વખતે સ્વામી કઈ બોલશું કે બાપા કેસ બહુ મોટો છે ઉભા ઉભા વાત થાય એમ નથી સ્વામી કે કઈ વાંધો નહીં તમે ઉકાળા પાણી કરી લો અમે ઉકાળા પાણી કરી પછી આવજો અને પછી ત્યાં આગળ બે ભાઈઓ પોતે ત્યાં આગળ બાપાના ઉતારે ગયા ક્રમાનુસાર એનો નંબર લાગ્યો પ્રમુખ સ્વામી મહારાજની પાસે એના નીતિને નીતિને ને એના ભાઈએ અબુદા આપણે કે દુબઈ બેરીન વાળા ભાઈએ કીધેલું કે જો મને કંટી બંટીમાં ન પહેરાવતો મને પગે લાગવાનું ન કહેતો આ તો તે મને કહ્યું એટલે કંપની આપવા માટે આવ્યો છું બાકી બીજી વા મને કંઈ આગળ પાછળ વધારે કરતો નહીં કે નાના કાંઈ વાંધો ધીરે રહીને કહ્યું કે બાપા આવા આવા ત્રણ પ્રકારના જ્યોતિષો આ મારા ભાઈને એવું કહ્યું છે કે દસમી એપ્રિલે તને એક્સિડન્ટ થશે ને તારું મૃત્યુ થશે પ્રમુખસ્વામી મહારાજ તો એક પળ માત્રની અંદર જ બહુ લાંબો સમય નહીં સેકન્ડના લાખમાં ભાગની અંદરથી અંદરથી બોલનારો પરમાત્મા બોલે છે પ્રમુખ સ્વામી મહારાજને એક અમેરિકન પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો કે તમે અઢાર વર્ષની ઉંમરે ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે નથી કોઈના લગ્નમાં ગયા નથી કોઈના જાનમાં ગયા નથી કોઈ દિવસ છૂટાછોડયા શું કહેવાય એ ખબર નથી ગ્રહસ્થાશ્રમની અંદર પતિ પત્નીના સાસુઓના ઝઘડા કેવા કેવાય એ ખબર નથી અને છતાં લાખો હરિભક્તો તમારી પાસે આવીને તમને એમ કે બાપા મકાન લઉં કે ન લઉ આ મારી દુકાન કરવી છે સ્ટોર લઉં કે ન લઉ આગળ મારે હાઉસ લેવું છે લઉં કે ન લઉં દેશમાં ને પરદેશની અંદર લાખો લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછી પૂછીને કીધું છે અરે અટલાદરાની અંદર એક નાનો સાવ સામાન્ય ગરીબ હરિભક્તોનો સામાન્ય છોકરો અને એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ લાઈન માં દર્શન કરવા આવે છે કે ધંધો ચાલે એટલા માટે એક નાનો છકડો લેવો છે સમજો ને રાજકોટ એટલે એની અંદર એ લાગે આપણને નાનો પણ એમાં બેઠા ને ત્યારે ત્રી ત્રી જણા હેઠા ઉતરે એવો છકડો એ છકડો નવો લઉં કે જૂનો લઉં પૈસા નવા નથી બાપા કે તો જૂનો લેજે પણ બે જણા ને પૂછીને લઈ જાય ભાઈ આ તમારી અંદર પડેલી કાઢવા માટે આવનાર પુરુષ અને એની પાસે આવું કે તો એ પુરુષને કદી કંટાળો નથી આવતો જવાબ એવો આપે છે કે એને મળે એટલે ઓલા પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન પહેલો પૂછ્યો કે સ્વામી મેં મારી નજરે જોયું જેટલા લોકો આવે છે બધાય આમ લાઈનમાં જાય છે અને એક એક મિનિટમાં એક એક પ્રશ્ન પૂછતા જાય છે અને પ્રશ્નનો જવાબ તમે આપો છો પણ તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે આને મેં મકાન લેવા માટે હા પાડી છે પણ ન લેતો સારો પસ્તાવો થાય એવો વિચાર આવ્યો તમે જોજો હો બધા ઘણી વખત આપણું સવારનું છ વાગ્યાનું એલાર્મ મૂક્યું હોય અને ક્યારેક ભૂલથી છોકરાએ ફેરવી નાખ્યો પાંચ વાગે વાગી ગયું મારું વહેલું વાગ્યું કે પળે ડગલે આપણે ભૂલ ભરેલી થાય ત્યારે આપણને પસ્તાવો આવે ને આવે જ છે પ્રમુખ સ્વામી મહારાજ કે મને કોઈ પસ્તાવો નથી થયો કે મને એવું નથી મેં એને કીધું ખોટું કે કેમ એનું કારણ અરે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમે ભગવાનને યાદ કરીને બોલીએ છીએ અમે બોલતા નથી અમારામાં રહીને ભગવાન બોલે છે અરે ભાઈ એવા સંતને નામો નામોશી છે તેવા સંતની વાત નથી જો હું ચમત્કારની કોઈ વાત કરવા માંગતો નથી અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ પણ ચમત્કારનો કોઈ આધાર એટલે કેતા વિશેષતા નથી આ સેજે સેજે બને એને આપણે ભગવાન અને સંતની કૃપા માનીએ છીએ બાકી ચમત્કાર જેવી વસ્તુને એ સ્વીકારાતી નથી એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે આવું કહ્યું પણ સ્વામી તમે દેશમાં હો અને વ્યક્તિ અમેરિકામાં હોય દસ હજાર કિલોમીટરનું અંતર છે એ વ્યક્તિ ફોનમાં એમ કે છે કે મારે આ વિસ્તારની અંદર આ જગ્યાએ શિકાગો જેવા નગરની અંદર આ અહીંયા આગળ એક સ્ટોર મને મળે છે કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો માર્કેટ કરતા થોડોક સસ્તો છે લઉં કે ન લઉં પ્રમુખ સ્વામી મહારાજના બે જ પ્રશ્ન હોય કે તમે જે સ્ટોર એની આજુબાજુ બીજા કોઈ સ્ટોર છે જો યાદ રાખજો જે જગ્યાએ એકલા જ દવાખાના ડોક્ટરના દવાખાના હોય ને ત્યાં તમારું દવાખાનું હાલ છે એકલા કોક જગ્યાએ ખૂણામાં બેઠા છો નહીં ચાલે અમદાવાદમાં માણેક ચોકમાં જાઓ આપણને શું થાય કે નાના આપણી એકલી હવાંગ જુદી દુકાન હોય ને તો કોઈ બીજો ગ્રાહક ન લઈ જાય પણ એનું માર્કેટ હોય છે તો પ્રમુખ સ્વામી મહારાજ પહેલો પ્રશ્ન પૂછે કે તમારી આજુબાજુ કોઈ એવા સ્ટોર છે કે આ પ્રકારના માણસો લેવાવાળા આવવા જોઈએ એરિયા સારો હોય બીજો કોઈ સ્ટોર ન હોય ત્યાં કોઈ આવતું ન હોય તો કરવાનું શું એને એટલે એક એવો પ્રશ્ન પૂછે અને પછી બીજો પ્રશ્ન પૂછે કે તમારું મન શું કહે છે કે બાપા તમે કહો એમ તો અમે ભગવાનને પ્રાર્થના કરી છે લઈ લો લઈ લેવાનું કીધા પછી અમને ક્યારેય પસ્તાવો નથી થયો મેં એને ના પાડી હોત તો સારું હતું પ્રમુખ સ્વામી મહારાજની એક પળે પળેની ક્રિયાની અંદર એ જે કઈ નિર્ણય લે છે એ સ્વામી કાયમ એવું કહેતા કે હું નિર્ણય નથી લેતો પણ મને અંતરની અંદર એમ ભગવાનને યાદ કરું ને ભગવાનને યાદ કરીને આપણે ત્યાં નથી જૂની જમાનાની રીત ચિઠ્ઠીઓ નાખતા પહેલા એક વસ્તુ હોય ને બે ભાઈના ભાગ પાડવાના હોય એના માટે ભાઈ કોને નાના ને થાય મોટાને જાય પછી એવી બરાબર ટાઈ પડે ને આ ક્રિકેટ ની અંદર ટાય પડે છે ને એમ ટાય પડે કે ઓલો નાનો કે હું લો મોટો કે હું લઉં પંચનું માનવા તૈયાર ન હોય લો અને ત્યાર પછી મતે કોઈ દાદી જેવા હોય વડીલ એમ કે ભાઈ એક કામ કરો હા ને ના એ લખીને ચિઠ્ઠી મૂકો અને આમા કરી અને પછી નાખે ને એમાંથી ચિઠ્ઠી ઉપાડો ચિઠ્ઠી ઉપાડે હા આવે એ નાના જાય ના આવે પતી ગયું આવું આપણે કરતા હતા તો પ્રમુખ સ્વામી મહારાજ એમ પોતાની વ્યક્તિગત રીતે ચિઠ્ઠી નથી નાખતા ભગવાન ઉપર છોડે છે બોલે બોલે એની અંદર ભગવાન છે ચાલે એની અંદર ભગવાન ચાલે છે છે એક એવા પુરુષ એટલે ધીરે આ ભાઈ નીતિને એને વાત કરી કે સ્વામી જ્યોતિષે એને કહ્યું છે કે દસમી એપ્રિલ એપ્રિલે કાર એક્સિડન્ટમાં મૃત્યુ થશે અને પ્રમુખ સ્વામી મહારાજ આટલા જ શબ્દોની અંદર સમજી ગયા એના જીવને સમજે છે એના મનને સમજે છે એની જે કંઈ નાની મોટી પરિસ્થિતિને સમજે છે સ્વામીએ હાથમાં પાણીની બોટલ લઈને હાથ લાંબો કરાવીને પાણી વર્તમાન ધરાવ્યું અને ધરાવીને કંઠી પહેરાવી દીધી પરણે નહીં હો પણ સ્વામી એક એનો જે પ્રશ્ન મનની અંદર મૂંઝવતો હતો એ મૂંઝવતા પ્રશ્નની અંદરથી બહાર નીકળી કેવી શકાય સ્વામી કંઠી પહેરાવી દીધી અને એક વાક્ય બોલ્યા ભગવાન તમારો વાંકો વાળ નહીં થવા દે આ વાક્ય બોલો લ્યો તમે કોઈક દવાખાનામાં દાખલથી આવો તમે અને મળવા દીકરા તને ચિંતા ના કરતો ભગવાન તારો વાંકો વાળ નહીં નહી એ ના બોલી શકે ડોક્ટર જાણે છે જો યાદ રાખજો કોઈ ડોક્ટર ડોક્ટરો ખોટું ન લગાડતા ચાઈના ના એક તત્વ ચિંતકે એવું કીધું કે દર્દી ને દવા લાગુ ક્યારે પડે ઘણા બધા લોકો પોતે જુદા જુદા ડોક્ટરો બદલતા હોય છે તો દર્દીને દવા ક્યારે લાગવું પડે કે દર્દી જીવવાનો હોય તો ડોક્ટરની કોઈ હોશિયારી કામ નથી કરતી હા એનું મેડિકલ સાયન્સનું જ્ઞાન ખરું કે આ દવા આપીએ તો ચાલે આ સમયે આ દવા આપીએ ચાલે પણ એ જે વિચાર એના અંતરની અંદર પ્રગટ થાય છે એ વિચારને પ્રગટ કરનાર પણ અંતરિક્ષની અંદર રહેલો એક પરમાત્મા જ એને વિચાર આપે છે પણ એ ક્યારે કે જીવી જવાનો હોય ને તો જ બાકી આરે આવેલા હોય આ કોરોના કાળની અંદર કેટલાય બચી ગયા છે કેટલાક તો દવાખાના નથી ગયા ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈને તોય બચી ગયા છે અને કેટલાક તો તમે જોવા જાઓ મોટી મોટી સારી સારી હોસ્પિટલોની અંદર ગયા અને ધારા બાર ખર્ચા કરી ટ્રીટમેન્ટ પણ આપી પણ છતાંય નથી રહ્યા એટલે એનો અર્થ શું થાય છે કે દર્દી જીવે ક્યારે કે એને દર્દીને દવા ક્યારે લાગુ પડે તો કે જીવવાનો હોય તો જ પ્રમુખ સ્વામી મહારાજે હવે આને તો જ્યોતિષે કીધેલું હતું પાક્કું થઈ ગયેલું હતું કે મારું મોત નક્કી છે સ્વામી આટલું કીધું ભગવાન તારો વાંકો વાળ નહીં કરે શું બાપ્યું એને ભગવાનમાં શ્રદ્ધા કરાવી જેના અંતરની અંદર આવા શબ્દો પડવાથી અંતરની અંદર હવે મારું મોત છે મારે મરી જવાનું આ બધું જીવવાનું શું કારણ જૂની વાત રાજકોટના રામપરા પર સ્મશાનની અંદર જઈને જોતો હતો એ બધું એને યાદ આવવા માંડ્યું અને હવે મારે કરવાનું એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું એક જ વાક્ય ભગવાન તમારો વાંકો વાળ થવા દે નહીં આશીર્વાદ આપ્યા પ્રસાદ નું બોક્સ આપ્યું બંને ભાઈઓ સમયો પૂરો કરીને પાછા બેરીને આવ્યા અને ત્યાં આવ્યા એટલે તરત તો એને કીધું કે મેં નહોતું કહ્યું તું મને ત્યાં લઈ જામાં મારે કંઠી પહેરવી નહોતી અને તારા ગુરુએ મને પરાણે પહેરાવી ત્યારે એના ભાઈએ નીતિને એવું કીધું કે તું અત્યારે તને સમજાય કે ન સમજાય પણ તું અત્યારે કંઠી પહેરી રાખજે કાઢતો નહીં કારણ કે કાળ માયા કર્મ યમ દૂધ કોઈનો અધિકાર તારા ઉપર નથી હતો પણ ભગવાનની કંઠી તને ધારણ કરાવી છે તારા અંતરમાં ભગવાનમાં શ્રદ્ધા રેડી છે ભગવાન જ સર્વ કરતા હરતા છે એક વાત પ્રમુખ સ્વામી મહારાજના મુખમાંથી નીકળી છે એટલે તું કંઠી કાઢતો નહીં એટલે કંઠી રાખી થોડોક સમય ગયો માર્ચ મહિનો છેલ્લા દિવસો આવવા માંડ્યા ત્યારે અચિંતાનો બોલો ભાઈ નીતિન તો અમેરિકા જતો રહેલો અને આને દિવસે દિવસે ગણતો જાય આટલા દિવસ બાકી રહ્યા હવે આટલા દિવસ બાકી રહ્યા તારીખને સમયને એમાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એના ભાઈનો નીતિનનો ફોન આવ્યો કે ગુડ ન્યૂઝ એટલે કે શું છે ભાઈ ગુડ ન્યૂઝ કે જે પ્રમુખ સ્વામી મહારાજે તને એક વાક્ય કહેલું ને કે ભગવાન કોઈ તારો વાંકો વાળ નહીં થવા દે એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં બધા રહે છે હવે મરવાનું ને જીવવાનું બે ની વચ્ચેનો એક રસ્તો એ કોઈ ત્રીજી વ્યક્તિ કાઢી શકે એવું મારું મગજ માનતું નથી ભલે તારું મગજ ન માને પણ હું તને એટલું કહું છું કે મારા તો ગુરુ છે ને જેને મેં તને દર્શન કરાવ્યા છે તને આવું વાક્ય દઈને આશીર્વાદ આપ્યા છે હવે એ ત્યાં વધારે છે તો તું તારા ઘરેથી તારી ગાડી લઈને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજને લેવા માટે તું જજે ભાઈના નાતે પછી આવું આપણે ઘણી વખત પરદેશમાં લોકો રહેતા હોય તો પાડોશીના નાતે પણ લોકો લેવા જાય જ છે એ કઈ આપણી માનવતાનું કાર્ય છે વાંધો નહીં ઓલો તો પોતાની સારી ગાડી હતી ગાડી લઈને એરપોર્ટ ઉપર જાય છે હવે ત્યાંના રહેનારા સત્સંગીઓએ તો બધું આયોજન તો કરી દીધું હોય પ્રમુખ સ્વામી મહારાજ પોતે વધારતા હોય એટલે જેવા પ્રમુખ સ્વામી મહારાજ વધારા એટલે એણે પોતે ત્યાં આગળ જઈને કીધું કે થોડાક સમય પહેલાં આપણે સુરતની અંદર મળ્યા હતા મારો ભાઈ નીતિન અમેરિકામાં રહે છે અને એણે મને કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ મારા અને તારા ગુરુ થાય એ આવે છે એટલે લેવા માટે તું એરપોર્ટ ઉપર જજે એટલે હવે હું તમને લેવા આવ્યો છું અને મારી ગાડીમાં બેસો એમ જ્યારે એણે કહ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કારણ કે આયોજકોએ જે આયોજન કર્યું એ પ્રમાણે જવાનું હોય નીકળવાનું હોય ત્યાં પહોંચવાનું હોય એને મનમાં એમ કે બીજા કોઈ લેવા જ નહીં આવ્યા હોય આવું ઘણી વખત બને આપણે જેને ફોન કરીને કીધું એક જ વ્યક્તિ આવતા હોય ને એને સામાન્ય પેસેન્જર આવતા હોય એવું લાગ્યું છે એટલે સ્વામી મહારાજે ધીરે ધીરે કીધું કે તમે આવ્યા છો બરાબર છે સારી વાત છે પણ એક કામ કરો અમારે આ આયોજકોએ આ ગાડીમાં બેસવાનું કીધું છે એટલે અમે એમાં બેસશું પણ અમારી સાથે જે ભગવાન સ્વામિનારાયણ ચલ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજના નામથી અમે સંબોધીએ છીએ એ અને એમની સાથે બે સંતોને તમારી ગાડીમાં મૂકીએ છીએ આટલું જયારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું ત્યારે મનની અંદર ચક્કર ચાલવા માંડ્યા જોયું ને એમને ખબર હતી કે મારી ગાડીમાં કદાચ બે ને મારો એક્સિડન્ટ થાય તો ભેગા એ જાય એટલે એ આપણી ગાડીમાં બેઠા નહીં અને ત્યાં ઉતારે ગયા ઉતારે ગયા એટલે તરત જ પછી માનવતાની દ્રષ્ટિ એને કીધું એના ભાઈએ કીધું કે દસ દિવસ રોકાવાના છે દસ દિવસ સુધી તું ત્યાં આગળ સેવામાં રહ્યા છે એટલે એને બાપાને પૂછ્યો કે બાપા મારી કંઈ જરૂર હોય ગાડીની તો મને સ્વામીજી કહેજો મારા ભાઈનો મને આદેશ છે એટલે હું આવી સ્વામી કે તમારે રોજ સવારે આવી જવાનું અને રોજ રાત્રે રાત સુધી અહીં રહેવાનું સવારે પૂજા કરવા માટે બાપા અન્ય સ્થળો પર જતા હોય એટલે સાકોરજીને લઈને ત્યાં જવાનું પાછા ત્યાંથી ઠાકોરજી લાવીને ઉતારા લાવવાના પાછા સાંજ પડે એટલે પાછા સભામાં જવાનું ત્યારે ઠાકોરજી લઈને નીકળવાનું અને પાછા રાત્રે પાછા આવવાનું પાછું પછી તમારે જવાનું દસ દિવસ સુધી આવી રીતે ઠાકોરજીને જ લઈ જવાનું ને લાવવાનું પ્રમુખ સ્વામી મહારાજે આ યુવકને કીધું એટલે ભાઈ પોતે આવી રીતે લઈ જતા પણ મનમાં એટલું જ ચાલતું હતું કે નથી બેસતા એનું કારણ મારી ગાડીમાં બહેન એક્સિડન્ટ થાય મારી ભેગા એની કંઈક થાય આવું ચક્કર ચાલતું હતું પણ એક વાત જેટલા જેટલા ત્રણે ત્રણ જ્યોતિષો મળ્યા હતા એ જ્યોતિષે એક વાત એને કરેલી હતી કે ઉપરથી કોઈ વ્યક્તિ તને મળે તો એ તારા જીવનની અંદર તારા આવેલા દસમી તારીખના એક્સિડન્ટના મૃત્યુમાંથી તને બચાવશે હવે આ એને યાદ રહેલું કારણ કે ઓલો જ ભણકારો વાગ્યો અને એમાં એ જો આ ઝપાઝપીમાં આવ્યા હોય તો આપણા બીક કઈ રે પોલીસ આવે ને પકડીને લઈ જાય ને પકડીને લઈ જાય ને પોલીસ પછી જેલમાં પૂરે ને એની જ બીક રે પણ કેટલું વાગ્યું એ ભૂલી જાય એ બહુ ધ્યાન ના રે એટલે ઓલું યાદ રહેલું નહીં આમ કરતા કરતા તો એ દસમી એપ્રિલ આવી અને અગિયારમી એપ્રિલ ના દિવસે બાપાને ત્યાંથી મસ્કત જવાનું હતું એરપોર્ટ ઉપર ગયો આ ભાઈ પોતે ત્યાંનો ખૂબ આગળ વધતો એટલે જેને કહેવાય ને ઇમિગ્રેશન ની અંદર ખૂબ સારી એની પોતાની એટલે જેટલા સંતો હતા એ બધાના પાસપોર્ટ લઈને પોતે ગયો ઇમિગ્રેશન ઓફિસમાં પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ પંચાવન દેશો ની અંદર ભર્યા છે ત્રીસ ત્રીસ વખત ગયા છે આટલો પુસ્તક જેટલો પાસપોર્ટ હતો પાસપોર્ટ ની અંદર એને નામ વાંચ્યું નારાયણ સ્વરૂપ દાસ એટલે એને મનની અંદર એમ થયું કે આ બધા પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી કરે છે અને એમનું નામ તો નારાયણ સ્વરૂપ દાસ છે એટલે ઓલું જે યાદ કરાવેલું હતું ને કે ન નામની ન ઉપરથી જેનું નામ શરૂ થતું હોય એ વ્યક્તિ મળે ને તો તારો ત્યાં કહે છે કે આપણે તને એમાંથી બચાવે મોટા ભય થકી રક્ષા કરે એટલે તો એકદમ આનંદમાં આનંદમાં આવો કુલતાન થઈ ગયો કે અને ગુલતાન થઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને બાપાને પગે લાગીને બાપા દસમી એપ્રિલ ગઈ અને પ્રમુખ સ્વામી મહારાજ આટલું સમજી ગયા સ્વામી કે અમે તમને નહોતું કહ્યું કે ભગવાન તમારો વાકો વાળ નહીં થવા દે આ યાદ રાખજો પ્રમુખ સ્વામી મહારાજ ચમત્કાર નથી સર્જતા પણ પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિના જીવનની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જગાવે છે એટલે યાદ રાખવાનું સંતનું જીવન એવું છે કે જેના દ્વારા આપણા ઉપર આવેલો કાળ પણ સમી જાય છે ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢની અંદર બિરાજમાન હતા ને મંદિરની સામેના ભાગમાં વાડીમાં એક સરસ બગીચો હતો ને બગીચાની અંદર એક માળી રહેતો હતો અને રહેતો હતો એટલે તે વખતના સમયની અંદર સ્વામી પોતે ત્યાં નીકળ્યા આખી પ્રકૃતિ તો આપણે ત્યાં આગળ ઉપનિષદો એમ કે છે કે ઇતસ્ય પ્રશાસને એવા ગાર્ગી સૂર્ય ને ચંદ્ર ઉગે છે આત્મે છે એ અક્ષરના પ્રશાસનના કારણે કરીને પ્રકૃતિ બધી ખીલી ઊઠે છે પણ એ ભાઈ અક્ષરના સાધર્મ પણ સામર્થને કારણે કરીને અને નાના મોટા જીવ જંતુ કિલકિલાટ કરે છે પણ એ અક્ષરના પ્રશાસનના કારણે એક એવા સંત છે કે જેના કારણે એ જ સ્વયં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ બગીચામાં ગયા ને ત્યાં એક મોર હતો આપણે ત્યાં આપણે બધા જાણીએ છીએ ભારતીય રાષ્ટ્રીય પક્ષી કહેવાય મોર એ જયારે આમ કળા કરે છે ને ત્યારે મોરની અંદર જે રંગ મૂક્યા છે અમારે સારંગપુરની અંદર પૂછ્યું નારાયણ સ્વામી છે એમને તમે ડ્રોઈંગ કરવાનું કહો સિંહાસન કરવાનું કહો કોઈ ડેકોરેશન કરવાનું કહો એની અંદર મોર ન આવે એવું બને જ નહીં પછી જુદી પ્રકારની વણા કરી પીછા જુદી પ્રકારના લઈ ગયા ઉપર લઈ ગયા હોય આમ કર્યું હોય તેમ કર્યું હોય એક મોર પોડે કળા કરે છે ને એક પારધીને ખબર પડી આટલો સરસ મોર અને એ પારધી પાછો શબ્દ વિધિ બાણ વાળો જેવો તેવો નહીં એક વખત બાણ માર્યો નાખ્યો ને છૂટ્યું એટલે એને વિંધીને હેઠે પાડી દે એવો જબરજસ્ત હતો અરે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી સામે મોર આમ કરીને દ્રષ્ટિ કરી રહ્યો હશે ઓ ભાઈ એને કઈ કદાચ પૂર્વ જન્મના પુણ્ય ખીલા હશે સ્વામી આમે નજર કરી સ્વામી એના ઉપર દ્રષ્ટિ કરી દ્રષ્ટિ કરી કે બોલ્યા નથી સત્પુરુષ ક્યારેક બોલે પણ ખરાની ક્યારેક ન પણ બોલે પણ એની અંદર એની દ્રષ્ટિ છે ને મારા તમારા જીવનને ઉજાગર કરી દેશે એટલે ઓલી મોર ઉપર દ્રષ્ટિ થઈ સ્વામી તો પોતે ભરતા ભરતા આગળ ગયા ઓલા પાર્થિવને એમ થયું કે બસ હવે બધા ગયા છે લાવો હવે મોરને પાડીએ એને ભાથામાંથી બાણ કાઢી કાઢીને મારવા માંડ્યો બોલો માળી ત્યાં જે માળીપણાનું કામ કરતો તો બગીચાનું એને એક ઓલા પારધી એક બે ત્રણ પંદર પંદર બાણ છોડ્યા પણ એક પણ બાણ વાગે નહી નિશાન બાદ વ્યક્તિ ક્યારે નિશાન ચૂકી જાય એ અસંભવ છે પણ અસંભવ નહીં સંભવ બન્યું આમ કાં તો આ બાજુ મોર જાન ત્યારે કઈ ખસી ના જાય આપડી ઉપર કોઈક લાકડી ઉગામાં જાય ને તો પેલા આપણે હાથ જ ધરી હાથ ભલે ભાંગી જાય પણ અહીં કઈ ન થવું જોઈએ ત્યારે પક્ષીને તો ખબર પડે છે કે આવે છે પણ પક્ષીને કાં તો આમ જતું રહે કાં તો આમ જતું રહે કાં તો ઉપર જતું રહે પણ અડે નહીં માળી એ મંદિરની અંદર રહેનારો હતો એને ગુણાતીતાનંદ સ્વામી શું છે ખબર હતી એટલે માળીએ ધીરે રહીને કહ્યું કે ભાઈ તું મહેનત કરવી રવા દે કે કેમ મારો અત્યાર સુધીમાં મારું ઓલું એક પણ બાણ નિષ્ફળ નથી ગયું અને આજે ખબર જ નથી પડતી શું થયું અને ત્યારે અભણ માળી એમ કે છે કે આ મોર ઉપર અમારા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી છે કોઈની તાકાત નથી કે એને કોઈ મારી શકે એટલા માટે આપણને કહે છે કે સંતકૃપાએ ઉપજે સંત કૃપાએ સારે કાજ સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ દામ ભગવાનની કૃપા હોય તો રંક હોય તો રાજા થાય ગમે તેઓને માથે વિઘ્ન આવવાનું તો ટળી જાય અને કહે છે કે એને માથે મૃત્યુનો ભય હોય પણ જતો અને એના પ્રારબ્ધ રૂડા થાય એટલે આપણા હિન્દુ ધર્મની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર કાં તો ભગવાનની કૃપા છે ને કાં તો ભગવાનના અખંડ ધારક સંત એ સત્પુરુષની કૃપા છે એના કારણે કરીને જ આપણે કંઈક રીતે આપણે સત્સંગની અંદર જોડાયા છીએ મારે તમારે કોઈ એ કોલર ઊંચા કરવાના જ નથી આપણે તો અંતરની અંદર અહોભાવ વ્યક્ત કરવાનો છે કે આપણે સાવ સામાન્ય અને અસામાન્ય એવા જે અક્ષર બ્રહ્મ એનો ને આપણે એનો સંબંધ કેવી રીતે થાય અત્યારે કોઈ વડનગરમાં રહેતો હોય અને પછી આશ્રમ એક્સપ્રેસ ની અંદર દિલ્હી જાય ને દિલ્હીની અંદર નરેન્દ્ર મોદી સાહેબ ના બંગલે એ જઈને બેસે ને વોચમેન ચોકીદાર હોય એના ગાર્ડ હોય કે સાહેબ ને સાહેબને વડનગર થી એક ભાઈ આવ્યા છે તો તરત ગરવા દેશે એનો પ્રોટોકોલ છે પણ અજાણતાની અંદર એને ઓળખતા નથી અને છતાંય ઘણા પ્રસંગો આપણે વડાપ્રધાન ના જોયા છે કે એવા ફંક્શનની અંદર જેને જાણતા ન હોય તો થતા એની પાસે બે મિનિટ પાંચ મિનિટ કાઢે તો વ્યક્તિને અહોભાવ થાય છે એમ આપણે ક્યાં ભગવાન અને આપણે ક્યાં ક્યાં આવા પરમ એકાંતિક સત્પુરુષને ક્યાં આપણે આપણો કોઈ રીતે કરીને બહાર હાંધો બેજે એમ નથી અને છતાંય એમની સાથે આપણને નાતો બંધાણો છે પ્રેમ બંધાણો છે પ્રીતિ બંધાણી છે ઓછા વધતા પ્રમાણમાં ટકાવારી તો બધેય વિભાગ પડવાના જ છે એમાં કંઈ આપણે જેટલું મહારાજે વચનામ્રત માં કહ્યું જેની ચાચમાં જેટલું જોર એટલું એ પાણી પી શકે ચકલી તમારે પાણી પીવે બે ચમચી પાણી પીવે પછી જેમ જેમ કરતા કરતા સારંગપુરના વચનામ્રતમાં કહ્યું છે કે એમ કરતા કરતા પક્ષીઓની અંદર પણ કહેવાય છે કે મોટા મોટા પક્ષીઓ જે પાણી પીવે એ ચકલી કરતા ઘણું વધારે પીવે પણ તોય મહાસાગર માંથી ટીપુ પાણી ઓછું થતું નથી એમ લક્ષે વધી મનુષ્ય પ્રમુખ સ્વામી મહારાજ ને ચાહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે એમની કૃપા એમણે પ્રાપ્ત કરી છે એટલે ભલે આપણે કદાચ એવા કોઈ અઠંગ વ્યસની નહોતા પણ આપણી પાસે આપણને એવું કાંઈ જ્ઞાન નહોતું અને છતાંય જયારે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતની પ્રાપ્તિ થઈ છે ત્યારે અંતરમાં કૃતાર્થ પણ હું માનજો અહો અહો આનંદમાં રહેજો આ સંસાર અને વ્યવહારના તમે સત્સંગી ન થયા હોત ને તો સુખ અને દુઃખ તમારા જે છે એ આવવાના જ હતા અને સત્સંગી થાવ છતાંય આવે ને કદાચ દુઃખે આવે ને સુખે આવે પણ એની અંદર દુઃખમાં સ્થિર રહેવાની સમજણ જેમ ઓલા બેરીનના હરિભક્તને પ્રમુખસ્વામી મહારાજે એક જ વાક્યની અંદર આપી કે ભગવાન તમારો વાંકો વાળ નહીં થવા દે એ પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય પણ આ પ્રસંગ પોતાના મોઢે પોતે કોઈને કીધો નથી આ તો આકસ્મિક યાત્રા યાત્રાની અંદર સંતોની સામ સામે વાતચીત થઈ એમાંથી આ પ્રસંગ બહાર આવ્યો આવા તો હજારો પ્રસંગો હશે કે જેને જીવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની કૃપાએ કંઈક પ્રકારના જીવનની અંદર જીવન બદલી નાખ્યા હશે એટલે સંતની કૃપા છે એ આપણા જીવનની અંદર અતિ મહત્વ